આ મારા કામકાજનો ફોટો છે, બાજુની અંદરમાં વેસ્ટેજ ચાલુ કર્યા પછીના 1.5 વર્ષનો ફોટો છે, તો તમે જોઈ શકો છો કે લોકો કેવી રીતે કામ કરે, કઈ પરિસ્થિતિમાંથી આગળ આવે. જુઓ, એક બાજુ તમને દેખાય છે કે 200 રૂપિયા 250 રૂપિયા હાજરી મળતી હોય, દાડી માથે કામે જતા હોય એ વ્યક્તિ છે, અને બીજી બાજુ તમે જોઈ શકો કે ભાઈ કોર્ટની અંદરમાં નંબર 1 વકીલ કેમ બન્યા હોય ને એક કેસ લડવાના 10-11 લાખ રૂપિયા લેતા હોય, આવો ફોટો છે. એટલે બસ આટલો ચેન્જીસ છે, અને આટલા ચેન્જીસમાં તો સાહેબ લાખો રૂપિયા આવવાની શરૂઆત થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આપણે કોઈ આ બિઝનેસ ચાલુ કર્યો એની પહેલા હું કોઈ અમીર ફેમિલીમાંથી નથી આવતો, એકદમ લોઅર ક્લાસ જેને કહેવાય કે હાઉ મિડલ ક્લાસ ફેમિલી જેને કહેવાય, કે અમારી સંપત્તિ આ બિઝનેસમાં આવી. પેલા સંપત્તિની હું વાત કરું તો અમારી પાસે ટોટલ રૂપિયા આખા ફેમિલીના ભેગા કરો ને તો 3 લાખ રોકડા ના થાય. આજે એક નિર્ણય કેવો બની શકે કે આજે મહિને 3 લાખ રૂપિયા કમાવું છું, બરાબર છે? તો તમે લોકો પણ જુઓ, બરાબર છે, જાણો. લોકો તમારું કઈ નથી કરી શકતા ને સાહેબ, એની એના વિશે જુઓ. 10-15-20 હજાર રૂપિયા તમે લોકો કમાવ છો. ઘણા લોકોને એવું હોય છે કે સાહેબ 10-20 હજાર રૂપિયા કમાયા ને અમારું તો હાલે છે, પણ સાહેબ દાવા સાથે કઈ 10-15 હજાર રૂપિયા હવે નહીં ચાલે, અત્યાર સુધી ચાલ્યા હવે નહીં ચાલે. કેમ કે આજે દુનિયાનું ગ્લોબલાઇઝેશન થઈ રહ્યું છે, લોકો ઓનલાઈન આ તે કરી નાના નાના બિઝનેસ હવે ચોપટ થવા માંડ્યા છે. જે જગ્યાએ તમે છો એ જગ્યાની કોઈ પ્રકારની સિક્યુરિટી છે નહીં, કે માની લો કે આજે તમે 10 હજાર કમાવ છો, આવનારા સમયમાં તમારી 50 હજાર ની ઘરની જરૂરિયાત હશે, તેથી પણ તમે 10-20 જ કમાતા હશો. તો જે લોકોને એવું મગજમાં હોય કે 10-20 હજારમાં તો જબરજસ્ત જીવાય, એ લોકો એક નેક્સ્ટ સ્લાઇડ મારી જોઈ લેજો, બરાબર છે. ખાસ કરીને કે મારી પાસે એક ગુજરાત સમાચારનું કટિંગ છે 13/12/2009 નું, તમે ગુજરાત સમાચારનું છાપું મગાવીને આ કટિંગ એમાં ચેક કરી શકો કે રવિવાર 13/12/2009 ના દિવસે આ સર્વે બહાર પડેલો છે ગુજરાત સમાચારમાં, કે ત્યારે 2000માં સોનાના ભાવ હતા 4000 રૂપિયાનું તોલું, બરાબર છે. 2009 ની અંદરમાં હતા 17500 રૂપિયાનું તોલું. સ્ટીલ ટુડે અહીંયા મારે એક નવી સ્લાઇડ ઉમેરવી છે કે જો 2020 ની વાત કરું તો અત્યારે સોનાના ભાવ છે 50000 રૂપિયા. જે તે સમયે અમે કામ ચાલુ કર્યું હતું ત્યારે 4000 રૂપિયા, એટલે ટૂંકમાં આપણે નાના હતા 2008-09 ની વાત કરું, ત્યારે 4000નું તોલું હતું, 8000નું તોલું હતું, ત્યારે પણ એક દાગીનો લેવાતો નતો. અને સાહેબ આજે વેસ્ટેજના માધ્યમથી દર વર્ષે હું 1 લાખ રૂપિયાના દાગીના બનાવું છું, તમારી નજરની સામે છે. વેસ્ટેજની અંદરમાં તમે જોઈ શકો છો કે કેવી રીતનું વેસ્ટેજનું સિમ્બોલ મારેલું લોકેટ છે, વેસ્ટેજના સિમ્બોલ વાળી વીટીઓ છે. દર વર્ષે 1 લાખ રૂપિયાના દાગીના હું આની અંદર માંથી પરચેસ કરું છું. એક ટાઈમ એવો હતો કે જયારે આ બિઝનેસ ની મેં શરૂઆત કરેલી ત્યારે અમારા બંને માણાના દાગીના ભેગા કરો ને સાહેબ, તો ખાલી માત્ર 35-40 હજારના દાગીના હતા. 40 હજારના દાગીના બિઝનેસ ડેવલપ કરવા માટે કોઓપરેટિવ બેંક ની અંદરમાં ગીરવે મૂકેલા અને 30 હજાર રૂપિયા લોન લીધેલી. ફેસબુક ની અંદરમાં મેં હમણાં પેજ મૂકેલું છે, ફોટો પણ મૂકેલો છે, બિલ જેને દાગીનાનું બેંકનું બિલ કહેવાય એ પણ મેં મૂકેલું છે. તો દોસ્તો આ બિઝનેસ કરવા માટે 35 હજાર રૂપિયા હું લોન લઈને બિઝનેસ કરવા માટે 5 હજાર રૂપિયાનું દાગીના ખાલી જે આપણું રિફંડ કપાય ને, રિફંડ એ રિફંડ 50-60 હજાર રૂપિયા રિફંડ આવે એટલે એની અંદર માંથી 60 હજાર રૂપિયાનો 1 લાખ રૂપિયાના દાગીના બનાવવાના, બરાબર છે. તો આ રીતે જિંદગી આગળ વધી રહી છે. તમે જોઈ શકો છો ભાવ કે 2000ના ભાવ 2000 તમે સરખાવો. પેટ્રોલ ના ભાવ હું તમને વાત કરું તો 22 રૂપિયાનું લીટર 2000માં હતું, 2009 ની તમને વાત કરું તો આજ પેટ્રોલ 40-45 હતું. અત્યારે હું તમને વાત કરું તો પેટ્રોલ ના 80 રૂપિયા ભાવ છે. દેશી ઘી તમે ખાવ છો તો 150 રૂપિયાનું 2000માં હતું, 2009માં 300 હતા, અત્યારે 600 રૂપિયાનું કિલો છે. કોઈ પણ વસ્તુના તમે ભાવ લઈ લો સાહેબ, ભાવ મોંઘવારી 3 ગણી 4 ગણી 5 ગણી વધી છે, તો શું તમારી ઇન્કમ આ પ્રમાણે ગ્રોથ કરી છે? જો નથી કરી અને તમને એવું લાગે છે કે ના ખરેખર આ વાત રિયલ છે, તો દોસ્તો માર્કેટ ની અંદરમાં તમે જે કમાવ છો એ જ મળશે. વેસ્ટેજ સિવાય આપણી પાસે એક પણ પ્રકારનો વિકલ્પ નથી, જો તમારો જવાબ નામાં આવે છે તો, બરાબર છે. તો મારા જવાબ પણ નામાં આવતા હતા કે જે મોંઘવારી વધી રહી છે આ પ્રમાણે મારી ઇન્કમ ગ્રોથ નથી કરતી, આવનારા સમયની અંદરમાં મારા ફેમિલીની સિક્યુરિટી માટે મેં શું કર્યું, મારા બાળકોના ભવિષ્ય માટે મેં શું કર્યું, એના હાઈ એજ્યુકેશન માટે મેં શું કર્યું, કે અમારા મધર ફાધરે અવડા મોટા આપણે કરી દીધા તો આ લોકો માટે આપણે શું કર્યું, આપણી નિવૃત્ત જીવનની લાઈફ માટે આપણે શું કર્યું. તો આવા બધા અડીખમ સવાલો મારી પાસે હતા અને એની એની
બારે નીકળવા માટે હું એક જ જવાબદાર વ્યક્તિ હતો કે તમારા સપના પૂરા કરવા માટે તમે પોતે જ જિમ્મેદાર છો, નથી કરતા એના પણ જિમ્મેદાર તમે પોતે જ છો. તો મારી પાસે આ બધી વસ્તુનું એવું હતું કે 2020 પછી મહિને લાખ રૂપિયા આપણે જોશે, બરાબર છે? એવો મારી પાસે એક સર્વે છે જે બતાડે છે, જે હું તમને આગળની સ્લાઇડ માં બતાડીશ, કે એક ઘર ચલાવવા માટે હવે પછીના ટાઈમમાં 1 લાખ જોશે, બરાબર છે? તો આજે મેં તમને જે વાત કરી તો ઘરની ઘર ચલાવવાની વાત કરી, પણ એની સામે હું તમને વાત કરું તો આપણી બેઝિક નીડ અને આપણા સપનાઓ, બરાબર છે? તો આજે એક સરસ મજાનું પોતાનું મકાન હોવું જોઈએ આપણા બધાનું, યશોર નો, બરાબર છે? કોઈ બાપ રે, મારે આમાં તો યશોર નો કોને પૂછવાનું? કોઈ સાહેબ તમે હોય કે આમાં વાત કરી શકો કે બધા મ્યુટ હોય? ઓકે, મને છે ને કોઈ હેકારો ના દે ને સાહેબ, હેકારાની અપેક્ષા હું એટલા માટે રાખતો હોય કે હું બોલતો હોય એ તમે સમજતા હોય ને એના માટે. આ વન વે નથી જતું ને એની મને ચિંતા હોય છે આ બેઠે બેઠે કે આપણે વાત કરીએ ને લોકો સમજે છે કે નહીં, બરાબર છે? તો આના માટે થોડાક આમ હલાવે મોટું, કોઈ હાથ ઊંચો કરે તો આપણે એવું લાગે કે ના બરોબર છે, વન વે નહીં જતું ને એની ચિંતા રહેતી હોય છે. તો એક સરસ મજાનું મકાન આપણું હોવું જોઈએ. તો દોસ્તો, તમારા બધાના પ્રેમ અને અમારા ચિંતન સાહેબ છે કે જે ગોડ સમાન વ્યક્તિ, પ્રમ દિવસે મેં ફોન કરેલો કે સાહેબ હું જમીન લઉં, ફાર્મ બનાવું કે મકાન લઉં, તો સાહેબે મને ડિસિઝન આપ્યું કે મહેશભાઈ કોઈ પણ ટેન્શન લીધા વગર પેલા સરસ મજાનો બંગલો બનાવો. તો સાહેબની કૃપાથી તમારા બધાના પ્રેમથી કાલની તારીખમાં જુનાગઢના પોર્ટ સારામાં સારા એરિયાની અંદરમાં 35 લાખ રૂપિયાનો મેં પ્લોટ પરચેસ કર્યો છે, બરાબર છે? ને એની અંદરમાં આવનારા 1 થી 1.5 વર્ષની અંદરમાં વેસ્ટિજની કૃપાથી એક સરસ મજાનું વસરાજ વિલા બનશે, જેની અંદરમાં તમે લોકો બધા જુનાગઢ આવજો એકવાર. આપણે ખબર પડે કે નેટવર્કનું એક મકાન કેવું હોવું જોઈએ એ આપણે સાબિત કરવું છે લોકોને, કે અમે 24 કલાક દોડીએ છીએ, સેના માટે દોડીએ છીએ સાબિત કરીને બતાડવું છે. તો 2021 પછી ગમે ત્યારે આપણા વિલાની અંદરમાં આવજો સાહેબ, મોસ્ટ વેલકમ બધાનું. એના પછી વસ્તુ છે કાર, કે આજે 2-3 માણસનું ફેમિલી હોય તો આપણી પાસે એક સરસ મજાની કાર હોવી જોઈએ, બરાબર છે? જો આપણી પાસે કાર નથી તો આપણે બસ સ્ટેન્ડમાં ક્યારેક સરસ મજાની જગ્યાએ બહાર જવા માટે ઉભા હોય, લોકો બાઇક લઈને નીકળે, ફોર વ્હીલ લઈને નીકળે, આપણા છોકરાઓ જોતા જો પપ્પા કેવી કાર ગઈ, છાટા ઉડાડતા જાય, પછી આપણે કહીએ કે કેવો માણસ છે છાટા ઉડાડતો, એ માણસ તો સારો છે, તમે કઈ નથી કરતા, પ્રોબ્લેમ એ છે, બરાબર છે? ખરેખર તમે પણ કાર લઈ શકો એમ છો આ બિઝનેસના માધ્યમથી. મેં પણ આની અંદરમાંથી 2 વર્ષ પહેલા ટાટા નેક્સોન કાર લીધેલી છે, અને ખાલી કાર લીધી નથી, અમારા લોકોની અમારી ઓલ ઓવર ટીમ કે જે લોકો જબરજસ્ત ખંભેથી ખંભો મળાવી અને કામ કરી રહ્યા છે અને ખરા અર્થમાં વેસ્ટિજનો ભેખ પહેર્યો છે અને મહિને 10 લાખ રૂપિયા કમાવાના ડ્રીમ લઈને ઘણા બધા લીડરો અમારી જોડે કામકાજ કરી રહ્યા છે, એટલે બધા એક વેસ્ટિજ ફેમિલીની જેમ અમે અહીં કામ કરીએ છીએ. તો અમારી ટીમની અંદરમાં પણ 10 કાર એચિવર છે, મારી થઈને 11 કાર એચિવર અમે બનાવ્યા છે. તો એક કાર લેવી કોઈ મોટી વાત નથી, પણ 10 કાર એચિવર બનાવ્યા છે એનું અમને બધાને ગર્વ છે, અને બધાની સરખી મહેનત છે, બધાની મહેનત ત્યાં વસ્તુ શક્ય બની છે. એના પછી હું વાત કરું તો બેટર એજ્યુકેશન, તમે ક્યાં ભણ્યા છો, તમારા બાળકોને ક્યાં ભણાવવા છે, મેરેજ, તમારા મેરેજ કઈ જગ્યાએ થયા છે, કેવી જગ્યાએ થયા છે, શું તમારા બાળકોના મેરેજ પણ આમ થશે? યસ ઓર નો? હું તમને વાત કરું તો મારા દાદાની જાન કેમાં ગઈ હતી મને ખબર છે, ગાડામાં, મને કહેતા હતા. મારા પપ્પાની જાન ગઈ હતી ટ્રેક્ટરમાં, અને એ ટ્રેક્ટર લઈને ગયા તો ગામ આખું ખુશ થઈ ગયું હતું, કહો દામજી ભાઈ છોકરા ટ્રેક્ટરમાં જાન લઈને આવ્યો આમ આ સમયમાં, બરાબર છે? અને જે મારા ભાઈની જાનમાં અમે 4 4 વ્હીલ અને એક લક્ઝરી બસ, તો એ લોકોને એમ થયું હતું વાવ. તો તમારા છોકરાની જાન તમારે કેમાં લઈ જવી છે, કેવી રીતે મેરેજ કરાવવા છે, તમારા હાથમાં છે. સોશિયલ મોરલ ડ્યુટી, સમાજ સેવા તમારે કઈ કરવી છે, સમાજ માટે કઈ કરવું છે, કરવું તો બધાને છે. કોઈ સમાજનું લિસ્ટ લઈને ઘરે આવે તો આપણે પેલા તો આમ જાણે કે મોટા માણસો એવી રીતે આપણે લિસ્ટ ચેક કરીએ, પછી ઉપર જોઈએ તો ઉપર કોઈ લખાવે 1,11,151, પછી નીચે લખાવ્યા હોય કોઈ 151, એટલે આપણે વચલો રસ્તો પસંદ કરી એક કામ કરો 211 લખી નાખો, એટલે ના ઉપર આવે કે ના હેઠે આવે વચમાં, બરાબર છે? તો કાયમ આપણે આ પરિસ્થિતિમાં જીવવું એના કરતા ટોપમાં આવવાનું પસંદ કરો, કે ટોપમાં રહેવું છે આપણે. ફાઇનાન્શિયલ ફ્રીડમ, દુનિયાનો એક જ બિઝનેસ એવો છે કે તમને ફાઇનાન્શિયલ ફ્રીડમ એટલે નાણાકીય આઝાદી અને ટાઈમની આઝાદી આપી શકે છે,
बाकी दुनिया ना कोई बिजनेस ने अंदर में फाइनेंशियल फ्रीडम नथी। तमे वकील बनो छो तो वकीलात में जेटला केस लड़ो एना पैसा मळशे, डॉक्टर बनो छो तो दवाखानू खोलशो जेटली प्रेक्टिस करशो एटला पैसा मळशे, एंजीनियर बनशो तो जेटला स्टाफ ने एंजीनियरिंग तमे शीखवाडशो जेटला स्टाफ पासेथी काम लेशो एटला पैसा मळशे, अनलिमिटेड इनकम एक जग्याए नथी। जे मैं तमने बधी जग्या कीधी न्या क्यांय टाइम फ्रीडम नथी, बधी एक्टिव इनकम छे। दुनिया नी लगभग 98% एक्टिव इनकम छे, मात्र 2-3% इनकम एवी छे ज्यां पेसिव इनकम छे। पेसिव मीन्स के आपणे काई पण काम करीए छे अथवा तो हाव नथी करता बरोबर करो छो तो पण तमारी एक स्टेबल अने सारामां सारी इनकम जनरेट थाती होय एने पेसिव इनकम कहेवाय साहेब। तो आजे नेटवर्क मार्केटिंग आ बधी वस्तु करवा माटे होट फेवरेट बिजनेस छे કે આની અંદર માંથી તમે ટાઈમ ફ્રીડમ, મની ફ્રીડમ, બરાબર છે, બાળકોનું એજ્યુકેશન, સોશિયલ ડ્યુટી, તમારી જે પાછળની નિવૃત્ત જીવનની લાઈફ છે, બધી વસ્તુ તમે આથી સેટ કરી શકો। આપણા બધા પાસે માત્ર ને માત્ર એક રસ્તો છે જેનું નામ છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી। ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની તમને હું વાત કરું સાહેબ, તો અત્યારે આ જે હોટ ફેવરિટ ડાયરેક્ટ સેલિંગ નો ગોલ્ડન પીરિયડ હાલી રહ્યો છે, જો આજથી વર્ષ, 2-3 વર્ષની અંદરમાં સારા મેનેજમેન્ટ સાથે, સારી કંપની સાથે, જે સારી પ્રોડક્ટ ઉત્પાદન કરતી હોય, સારા લીડરો, યાની કે તમે કેવા વ્યક્તિઓ ભેગા કામ કરો છો, એ પણ આની અંદરમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે। તો સારા લીડર શોધી લો, સારી કંપની શોધી લો, બાકી પ્રોડક્ટ તો બેસ્ટ છે જ, સારું મેનેજમેન્ટ હું તમને બતાડીશ કે કેવી જગ્યાએ તમારે જવું છે એ પણ હું બતાડું છું। તો ડાયરેક્ટ સેલિંગ ની અંદરમાં આજે આપણે બધાએ જે કેરિયર કામ કરવું પડશે, 3 વર્ષ દિલથી ને લગનથી તમારે આની અંદરમાં આપવા પડશે, તો તમે આની અંદરમાંથી 100% તમારું કેરિયર બનાવી શકો છો। તો આપણે વાત કરીએ ડાયરેક્ટ સેલિંગ શું છે, તો આજે આપણે બતાવીએ એક ઇન્ડિયન કંપની મારે તમને બતાડવી છે। મોદી સાહેબ કહે છે ને કે વોકલ ફોર લોકલ, બરાબર છે, તો આજે આપણે એની ઉપર જ કામ કરીએ છીએ કે 110% આપણે સ્વદેશી છીએ, આપણી કંપની ભારતીય એટલે કે ઇન્ડિયન કંપની છે, ઇન્ડિયાની અંદરમાં જન્મ લીધો છે અને આજે આપણે ઘણા બધા કન્ટ્રીમાં કામ કરીએ છીએ। તો પેલી મારે એ બતાવવું છે કે ટ્રેડિશનલ માર્કેટ અને ડાયરેક્ટ સેલિંગ માર્કેટ, ઘણા બધા વ્યક્તિઓને ઘણા બધા પ્રશ્ન થતા હોય કે ભાઈ ડાયરેક્ટ સેલિંગ શું કામ કરવું જોઈએ, વાય ડાયરેક્ટ સેલિંગ, વાય વેસ્ટેજ, બરાબર છે, વેસ્ટેજ શું કામ, ડાયરેક્ટ સેલિંગ તો ઘણી બધી છે, તો જીવનમાં ડાયરેક્ટ સેલિંગ શું કામ કરવું જોઈએ અને વેસ્ટેજ શું કામ કરવું જોઈએ, બરાબર છે। તો આ બે વસ્તુ હું તમને બતાડું। તો ઘણા બધા મિત્રો ટ્રેડિશનલ માર્કેટ આલે જોડાઈ ગયેલા હશે, ટ્રેડિશનલ માર્કેટ કોને કહેવાય, બરાબર છે, તો હું તમને બતાડું કે નેટવર્ક માર્કેટિંગ નો ટ્રેડિશનલ માર્કેટ નો તફાવત બતાડું કે કોઈ પણ જગ્યાએ તમે દુકાન કરો છો, મોલ કરો છો, ટ્રેડિશનલ માર્કેટમાં તો ત્યાં સૌથી પ્રથમ તો આપણે જોઈએ પૈસા, કેપિટલ, બરાબર છે, પૈસા વગર ક્યાંય બહાર ધંધો કરવા નીકળાતું નથી, મૂડી રોકાણ જોઈએ જબરદસ્ત, યસ ઓર નો। એની જગ્યાએ અત્યારે તો ઘણા બધા શબ્દો પણ ડિફરન્ટ થઈ ગયા છે, ખાલી મૂડી રોકાણ નહીં, જંગી મૂડી રોકાણ, ખાલી રૂપિયા નહીં, ઘણા બધા રૂપિયાઓ, બરાબર છે। આજે તમે 25-30 લાખ 50 લાખ રૂપિયા રોકી અને તમે કોઈ બિઝનેસ કરો તો સાહેબ એમાં પણ 50,000 લાખ રૂપિયા નહીં મળતા। આજે અમે વેસ્ટેજ ની અંદર માં કેમ, ઝીરો રોકાણ, 1 રૂપિયો રોક્યું નથી, 3 લાખ કમાઈએ સાહેબ, બરાબર છે। એક્સપિરિયન્સ જોઈએ, કોઈ પ્રકારનો અનુભવ જોઈએ, તમારી પાસે લગતું નોલેજ જોઈએ, બરાબર છે, કોઈ પણ બિઝનેસ કરો છો તેને લગતું નોલેજ જોઈએ, અને જે તે તમે ઉદ્યોગ બિઝનેસ ચાલુ કરો ત્યાં તમારે જ બેસવું પડે, ફ્લેક્સિબલ, બરાબર છે, કાયમી તમારે જ દુકાન શોપ ઓપન કરવી પડે, પાડોશી ના બેસાડાય, નકર લાખ ના બાર કરીને રફુ ચક્કર થાય, બરાબર છે। અને આ બધું કરવા છતાં સિક્યુરિટી, બરાબર છે, સિક્યુરિટી તો છે જ નહીં, બરાબર છે, આપણું ફેમિલી તો સિક્યોર છે જ નહીં, એની અંદરમાં ધંધો હાલશે ના હાલે એની કોઈ ગેરંટી નથી, તો આપણે કઈ પણ થાય તો આપણા પરિવારનું શું, આવા બધા ઘણા બધા અહીંયા પ્રશ્નો છે। અને બીજાથી મોટી વસ્તુ છે રિસ્ક, ઘણા બધા રૂપિયા લગાડ્યા છે તો અહીંયા રિસ્ક પણ છે। આજે હું તમને નેટવર્ક માર્કેટિંગ ની વાત કરું તો એની અંદરમાં શું છે, અમે શું રોક્યું સાહેબ, 0-1 રૂપિયા નહીં રોક્યો, ઘર માટે 1200-1500-2000-3000 નો જે સામાન, ચા સાબુ શેમ્પુ આવે એના સિવાય અમે 1 રૂપિયો રોક્યો નથી, અમે માત્ર ને માત્ર દુકાન બદલી છે। તો આ એક એનો પેલો બેનિફિટ છે, ડાયરેક્ટ સેલિંગ નો કાંઈ આ રૂપિયાની જરૂરિયાત પડતી નથી। એના પછીની વાત છે કે કોઈ પ્રકારના એક્સપિરિયન્સ ની રિક્વાયર્ડ નથી, તમારે કોઈ અનુભવ ની જરૂરિયાત નથી, તમારે કોઈ એવા એજ્યુકેશન ની જરૂરિયાત નથી, કઈ અલગ આનું ભણવા જવાની જરૂરિયાત નથી, તમે જેના ભેગા બિઝનેસ સ્ટાર્ટ કરશો એની પાસે ઘણું બધું નોલેજ છે, ઘણો બધો અનુભવ છે, આ બંને વસ્તુ તમને ફ્રીમાં મળવા પાત્ર છે, એના માટે તમારે કોઈ પણ વસ્તુ અલગથી કરવાની જરૂરિયાત નથી।
ફ્લેક્સિબલ બરાબર છે અને ફ્લેક્સિબિલિટીની હું તમને વાત કરું તો આજે મારું હેડક્વાર્ટર છે જૂનાગઢ અને મારો 50-60% બિઝનેસ હાલે છે અમદાવાદમાં બરાબર છે જ્યાં મારી મહિને બે મહિને હાજરી હોય છે મારો બિઝનેસ કહેવાનો મતલબ છે કે હું જૂનાગઢથી મારો બિઝનેસ જેતપુરમાં છે ગોંડલમાં છે રાજકોટમાં છે વડોદરામાં છે વાપીમાં છે સેલવાસમાં છે સુરતમાં છે મુંબઈમાં છે બરાબર છે મુંબઈથી આગળ પુનાની અંદરમાં છે નાંદેડની અંદરમાં મારી ટીમ હાલે છે કહેવાનો મતલબ છે કે હરેક જિલ્લાની અંદરમાં હરેક સ્ટેટની અંદરમાં હરેક દેશની અંદરમાં પણ આવનારા સમયમાં શબ્દ બદલી જશે જિલ્લા અને રાજ્ય નીકળી જાય હરેક દેશ દુનિયાના કોઈ પણ દેશમાં તમે આંગળી અડાડશો ત્યાં વેસ્ટિજ બિઝનેસ આવનારા સમયમાં હશે 110% હશે કેમ કે આજે અમે શરૂઆત કરી ત્યારે વેસ્ટિજ એક દેશમાં નથી અત્યારે વેસ્ટિજ માર્કેટિંગ 8-10 દેશની અંદરમાં છે બરાબર છે તો ગૌતમ બાલી સાહેબનું એક વિઝન છે કે 2025 ની અંદરમાં 50 કન્ટ્રીની અંદરમાં સ્થાપિત થવું સાહેબ તમે વેસ્ટિજમાં સ્થાપિત થાવ કે ના થાવ વેસ્ટિજ 50 દેશમાં 110% સ્થાપિત થશે બરાબર છે તો આપણે લોકોને જો જરૂરિયાત હોય આપણે પૈસાની જરૂરિયાત હોય તો તમે લોકો આજે જ વેસ્ટિજની અંદરમાં દિલથી સ્થાપિત થાવ અને લગનથી જબરજસ્ત એક્સાઇટમેન્ટથી 3 વર્ષ કામ કરી લો બરાબર છે આવનારા 30 વર્ષ તમે તમારી લાઈફને એન્જોય કરી શકશો અને રિસ્કની વાત છે અને સિક્યુરિટીની વાત છે તો લાસ્ટમાં તમને સિક્યુરિટી સમજાવીશ અને રિસ્ક અહીંયા આપણે કોઈ પ્રકારના પૈસા લગાડતા જ નથી તો રિસ્ક હોય જ્યાં પૈસા લગાડતા હોય ત્યાં રિસ્ક હોય અહીંયા કોઈ પ્રકારની રિસ્ક છે જ નહીં બરાબર છે ત્યાંથી આપણે આગળ વાત કરીએ તો હવે આપણે કેવું પ્લેટફોર્મ આપણે પસંદ કરવું જોઈએ બરાબર છે તો હું તમને કહીશ કે જે કંપનીની અંદરમાં 5P મજબૂત હોય બરાબર છે આ જગ્યાએ તમે તમારું કેરિયર પસંદ કરી શકો છો તો હું તમને આ વિશે આપણે માહિતી આપું છું બરાબર મહેશભાઈ અવાજ નથી આવતો યસ સર ગુડ મોર્નિંગ ઓકે તો કહેવાનો મતલબ છે કે 5P જે કંપનીની અંદરમાં સ્ટ્રોંગ હોય બરાબર છે કે જે જગ્યાએ તમે તમારું કેરિયર પસંદ કરી શકો હું એમ નહીં કહેતા મહેશભાઈ 2 મિનિટ આજ યહાં પે જિતને ભી જોઇન્ટ્સ હુએ હૈ મેરે કો મેસેજ આ રહા હૈ કે કેન યુ પ્લીઝ સે ઇન હિન્દી તો ફ્રેન્ડ્સ મેં આપકો બતાના ચાહુંગા કે ઓલરેડી મેસેજ મેં લિખા હુઆ હૈ કે ધીસ સીએનડી ઇઝ ઓનલી ગુજરાતી લેંગ્વેજ તો અગર આપકો ગુજરાતી સમજ મેં આ રહા હૈ તો આપ ઇસ સીએનડી મેં બેઠ સકતે હો ક્યોંકિ યે ગુજરાત કે લિયે ગુજરાતી સીએનડી હૈ सो गुजराती में ही बात होगी यहाँ पे थैंक यू सो मच मैं इस पे प्लीज कैरी ऑन यस ओके हिंदी में आपने बोला शनिवार रखो बराबर जी ओके तो जे कंपनी ने अंदर में 5P बराबर जी जे मोस्ट इंपोर्टेंट 5P बराबर जी आज कोई मित्र आनी अंदर में बैठा है कोई ना गेस्ट बैठा है मने खबर है कि जे लोग दिल थी लगन थी काम करता है एना 5 गेस्ट आनी अंदर में हसे बाकी बदा डिस्ट्रीब्यूटर हसे બરાબર છે મારા પોતાના 5 નવા ગેસ્ટ આની અંદરમાં છે ક્રાઉન બેના પછી 3 લાખ કમાઈએ છીએ છતાં પણ નવા ગેસ્ટ તો આપણા કાયમી હોવા જ જોઈએ બરાબર છે તો ઈ એક એક પાર્ટ છે આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ડાયરેક્ટ સેલિંગમાં આગળ વધવા માટેનો તો અમે તો ઘણા સમયથી આ જોઈએ છીએ કે જે લોકો સીએનટી એટલે નવા ગેસ્ટ માટે સ્પેશિયલ હોય છે પણ લગભગ લોકો નવા ગેસ્ટને ઓછા ઇન્વાઇટ કરતા હોય 1-2 જણા માન માન હોય આની અંદરમાં તમે ધારો એટલા વ્યક્તિઓને બેસાડી શકો હો 150 માણસ મેં તો 50 માણસ મેસેજ નહીં કરતા 10 માણસ તો આરામથી બેઠા છે બરાબર છે તો કેવા 5P હોવા જોઈએ એટલે ક્યાં આપણું કેરિયર સેફ છે તો તમે આની અંદરમાં સમજો ઘણી બધી કંપનીઓ બરાબર છે આવી છે ઘણા બધા લોકોને ભરમાવતા હોય છે તો તમારે કોઈના વહેમમાં કે કોઈના ઓલામાં આવવાની જરૂરિયાત નથી માત્ર ને માત્ર તમારે એટલું વિચારવાનું છે કે જે કંપનીની અંદરમાં 5P મજબૂત છે આ 5P ચેક કરીને તમે ક્યાંય પણ તમારું કેરિયર બનાવી શકો છો બરાબર છે તો મારે તમને આજે કરવી છે 5P વિશેની વાતચીત કરવી છે કે કેવા આપણા 5P હોવા જોઈએ તો આપણે લઈએ પહેલો P બરાબર છે
पेलो पी छे प्रमोटर्स, के पेला तो प्रमोटर्स एटले के जे कंपनी ने शुरुआत करवा वाला व्यक्तिओ केवा होवा जोईए। आजे तमे अहींया आवी ग्या छो एनो मतलब एवो नथी के वेस्टीजारे जोड़ाई जाओ, बराबर छे। हूँ तो बधा लोकोने कोई खेचवानो प्रयत्न ज नहीं करतो के जोड़ाई जाओ ने जोड़ावू बन्ने वस्तुमां फेर छे, बराबर छे। तो तमे અમે વેસ્ટેજ ની રજૂઆત કરીએ છીએ, વેસ્ટેજ બતાવીએ, તો અમે લોકો શું કામ વેસ્ટેજ કરીએ છીએ, અમે તમારી સામે મૂકીશું। જો આવા તમને સ્ટ્રોંગ કારણો માર્કેટમાંથી જોવા મળે તો તમતાર તમે સેફ છો। જો આ મારા પાંચ પી માંથી ક્યાંય પણ તમને એક પણ પી નબળો જોવા મળે તો તમારે આખું વિચિન વેસ્ટેજ માથે જ ભરોસો મૂકવાનો છે। આના સિવાય તમારું ક્યાંય કેરિયર સેફ છે જ નહીં, આવું સમજવાનું છે। કેમ કે આ આજે હું તમને જે વસ્તુ સમજાવી રહ્યો છું એને ડાયરેક્ટ સેલિંગ કહેવાય। ડાયરેક્ટ સેલિંગ ની અંદર માં સાહેબ મારો 12 વર્ષનો અનુભવ છે, 12 વર્ષમાં મને ઘણા બધાને આવતા ને ઘણા બધાને જાતા જોયા છે, ઘણા લોકોને રાતોરાત કરોડપતિ બનતા જોયા છે અને ઘણા બધા લોકોને કરોડપતિને રોડ માંથી આવતા પણ જોયા છે, બરાબર છે। તો આજે આપણે આવીએ છીએ ફાઇનાન્શિયલ ફ્રીડમ માટે, આપણા બાળકો માટે, આપણે પાછળની જિંદગીને સારી બનાવવા માટે। આપણે પાસે એટલા બધા રૂપિયા નથી માટે આપણે ડાયરેક્ટ સેલિંગ માં આવીએ છીએ। તો તમે કોઈ પણ સારા વ્યક્તિની ગાઈડલાઈન સાથે તમે ચાલો, કેવા પ્રમોટર સારે આપણે રહેવું જોઈએ મારે તમને બતાડવું છે। તો પેલો પી છે પ્રમોટર્સ, અમારા પ્રમોટર્સ માટે એકવાર જોરદાર દિલથી તાળી, તમે બધા હાથ ઊંચો કરીને સન્માન કરી શકો છો। તો મને એમ લાગે કે બધા લોકોએ અમારા, યસ થેન્ક યુ સો મચ, થેન્ક યુ। તો કહેવાનો મતલબ છે કે આ છે વેસ્ટેજના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, ગૌતમ બાલી, કનબર સર ને દીપક સુદ, ત્રણે ત્રણ વ્યક્તિની હું જો તમને વાત કરું તો આજે એકે વ્યક્તિ માથે સિંગલ કોઈ પ્રકારનો કબાડાનો કેસ નથી, ક્યાંય અટવાઈ ગયેલા વ્યક્તિ નથી। હા, એની માથે કેસ એવા છે કે આજે બહાર આવી હતી ત્યાં વેસ્ટેજ મેનેજમેન્ટે ઘણા બધા કન્ટેનર સપ્લિમેન્ટ આપ્યા, લોકોને ઘણા બધા ત્યાં હેલ્પ કરી છે। આવી જગ્યાએ આપણા નામ છે, હાર્ટ ટુ હાર્ટ ફાઉન્ડેશન હકાવે છે, લોકોના હિત માટે ઘણા બધા કાર્યો કરે છે। બાકી જો તમને વેસ્ટેજ પહેલાની વાત કરું તો મિસ્ટર ગૌતમ બાલી સાહેબ, મેં વાંચેલું, તમે પણ વિકિપીડિયા ની અંદર માં ચેક કરી શકો છો, ગૂગલ કરી શકો છો, કે ભારતની નામાંકિત કંપની ફાઈઝર, બરાબર છે, આજે તમને ખબર નહીં હોય જે કોવિડની વેક્સિન બને છે ફાઈઝરે લીધું છે કામ, બરાબર છે। આ ફાઈઝર કંપનીના એઝ અ સીઈઓ હતા ગૌતમ બાલી સાહેબ, 8 કરોડ નું વાર્ષિક પેકેજ હતું મર્સિડીઝ ગાડી એને ગિફ્ટ કરેલી આ કંપનીએ। તો એવડા બધા હસ્તી, યાની કે નોલેજેબલ વ્યક્તિ છે, સન્માન ધરાવતા વ્યક્તિ છે, મોટી મોટી કંપનીઓને હેન્ડલ કરતા વ્યક્તિ છે। કનબર સર, દીપક સુદ, ઘણી બધી કંપનીમાં ઓપરેશન મેનેજર હતા, કોઈ સેલ્સ મેનેજર હતા, આ રીતે કામકાજ કરેલા અનુભવ ધરાવતા વ્યક્તિઓ છે। એટલે આપણું ફ્યુચર છે એ કોઈ કરોડપતિઓના હાથમાં નથી, પણ એક અનુભવી અને સાધારણ કે જે ફિલ્ડ કરેલ નેટવર્કની અંદરમાં લોકોને કેવી તકલીફ પડી આ લોકોને ઓલરેડી ફેસ કરેલ છે, કે લોકો ભેગવાની ગ્રાઉન્ડ વર્ક કરેલ છે। આ લોકો ભેગા તમે છો તો તમે અત્યારે ડાયરેક્ટર છો તો બધા લોકો કહેતા ડાયરેક્ટરમાં તો હાય હાય બહુ તકલીફ પડે આમ છે તેમ, જ્યારે યાર બાલી સાહેબ એ ડાયરેક્ટર બનેલા છે ક્યાં, બરાબર છે, એને ખબર છે કેવી તકલીફ પડે, અને થોડી ઘણી તકલીફ વગરની જિંદગી હોય જ નહીં, તકલીફ વગરની જિંદગી નકામી છે। તો માટે આજે આપણે જે મેનેજમેન્ટ જોડે છે એ મેનેજમેન્ટે એક બેઝ થી માંડીને ટોપ સુધીનું બધું નોલેજ એની પાસે છે, અનુભવી વ્યક્તિઓ છે। તો આપણા ત્રણે ત્રણ પ્રમોટર જબરજસ્ત, બરાબર છે, મેનેજિંગ ડાયરેક્ટર, ડાયરેક્ટર અને ડાયરેક્ટર દીપક સુદ, બરાબર છે, તો મોટી સોચ ધરાવતા વ્યક્તિઓ છે। આવનારા સમયમાં અમારે શું કરવું એ આજે કહે છે, 5 વર્ષ પછી વેસ્ટેજ ક્યાં જશે તમને આજે કહી દે છે। તો આવું સ્ટ્રોંગ મેનેજમેન્ટ છે અને બેસ્ટ પ્રમોટર છે આપણા, અને કંપનીની આજે હું તમને વાત કરું તો 16 વર્ષ કંપનીએ સફળતાપૂર્વક પૂરા કર્યા છે। કોઈ પ્રકારના આપણે કહીએ ને કે વાદ વિખવાદ વગર સફળતા અને સક્સેસ પૂર્વક 16 વર્ષ પૂરા કર્યા છે। મને માર્કેટની અંદરમાં સાહેબ આપણા દેશમાં ઘણી બધી કંપનીઓ 20 વર્ષથી હાલે છે, પણ 10-10 વર્ષ એના પ્લાન ચેન્જ કર્યા છે, 15-15 વાર પ્લાન ચેન્જ કર્યા છે, 2-3 વર્ષે પ્લાન ચેન્જ કરે, લોકોના કેરિયર હાલે છેડા કરે, બરાબર છે। તો સાહેબ આ એક પી તમારે જોવો જરૂરી છે, શું વેસ્ટેજ નું જે પ્રમોટર છે, વેસ્ટેજ ના જે ટોપ વ્યક્તિઓ છે, શું આ લોકો પણ લોકો આવું કરે છે? આ વસ્તુ જોઈ જાણીને તમારે ક્યાંક જવાનું છે। જે કંપની માર્કેટની અંદરમાં કામ કરે છે એના માલિક જોજો, 3 મર્ડરમાં આવી ગયેલા છે, એ કોલેજના ઘણા બધા રૂપિયા લઈ લીધા છે, આની પેલા 2 કંપની બંધ કરીને આવેલા છે, એક કંપનીની અંદરમાં સીઈઓ હતા ને આના MD બની ગયા, રાતોરાત કંપની બંધ કરી લોકોના કરોડો રૂપિયા પચાવીને આના MD બની ગયા છે, મારે સોરી નામ નહીં કેવું, બરાબર છે। પણ તમને જ્યાં લોભામની વસ્તુ દેખાય છે ને તદ્દન ખોટા છે,
બરાબર છે, ઈ લોકો તમને એટલા માટે સારી વસ્તુ બતાડે છે કે ઈ લોકોને ખબર છે કે હજી પણ છેતરાવાવાળા વ્યક્તિઓ છે, બરાબર છે, અને તમે લોકો છેતરાવ છો. તો માટે સારામાં સારા પ્રમોટર્સ તમને મળ્યા છે. 16 વર્ષથી કંપની માર્કેટની અંદરમાં જબરજસ્ત કામ કરી રહી છે. અને હું તમને વાત કરું હેડક્વાર્ટરની, તો દિલ્હીની અંદરમાં જબરજસ્ત હેડક્વાર્ટર આવી બનેલું છે. જ્યારે કંપનીની શરૂઆત થઈ ત્યારે એક ભાડાની ઓફિસમાં શરૂઆત થઈ હતી. અત્યારે વેસ્ટેજની અંદરમાં 125 કરોડનું પોતાનું જે બનેલ છે ઓફિસનો ફોટો છે આપણી. તો તમારે લોકોને વેસ્ટેજમાં સક્સેસ થવું છે, લાખો રૂપિયા કમાવા છે, તો એકવાર 10,000 વાપરીને દિલ્હી આપણા હેડક્વાર્ટરની મુલાકાત લઈ આવજો. સવાલો નીકળી જાય. તમને લોકો જે રાતોરાત કરોડપતિ બનાવવા નીકળ્યા છે, એને પૂછજો તમારા મા બાપ છે ક્યાં, એટલે એને એ ખબર નહીં હોય કે અમારા બાપાનું નામ શું. સમજી ગયા સાહેબ? એટલે થોડુંક આટલી તમે તૈયારી રાખો બિઝનેસની અંદરમાં કે આપણે પણ આપણું સમય આપવાનો છે, તો એ બધી વસ્તુ આપણે જોવી જોઈએ. એના પછીના હું ફીની વાત કરું તો બીજો ફી છે આપણો પ્રોફાઇલ, કે કંપનીની પ્રોફાઇલ કેવી હોય છે. મેં પ્રોમોટર્સની તમને વાત કરી કે આપણું જબરજસ્ત પ્રોમોટર, જબરજસ્ત મેનેજમેન્ટ છે. વેસ્ટેજ મેનેજમેન્ટ એટલે જોરદાર, અત્યારે ભારતની અંદરમાં નહીં આખા વર્લ્ડમાં ડંકો પડે છે વેસ્ટેજ મેનેજમેન્ટનો. બેસ્ટ સીઈઓ નો એવોર્ડ મળેલો છે, બેસ્ટ મેનેજમેન્ટનો એવોર્ડ મળેલો છે ગૌતમ બાલી સાહેબને. તો એની અંદરમાં આપણે ક્યાંય પ્રોમોટર્સમાં જોવા પણ છે નહીં. તો સેકન્ડ પ્રી ઉપર આપણે જઈએ તો બીજો પ્રી છે આપણો પ્રોફાઇલ, બરાબર છે. તો વેસ્ટેજની પ્રોફાઇલની હું તમને કામ વાત કરું તો આખા વિશ્વની ટોપ 100 ડાયરેક્ટ સેલિંગની અંદરમાં અત્યારે વેસ્ટેજ માર્કેટિંગ 30મા નંબરમાં છે. અને આપણા બધા માટે ગર્વની વાત છે કે અત્યારે ઇન્ડિયન કંપની વર્લ્ડની રેસની અંદરમાં 30મા નંબરે છે. અને સાહેબ આપણા ગૌતમ બાલી સાહેબનો એક ટાર્ગેટ છે અને એક એનું વિઝન છે અને એક મિશન છે કે આવનારા 2025ની અંદરમાં વેસ્ટેજ માર્કેટિંગને ટોપ 10ની અંદરમાં સ્થાપિત કરવી. અને આપણા બધાની તૈયારી અને આપણી કંપની છે, આ કોઈ કંપનીના માલિક નથી. વેસ્ટેજ માર્કેટિંગ આજે લોકોની કંપની છે, આના કોઈ માલિક નથી, બરાબર છે. તો કેમ કે આ ગૌતમ બાલી સાહેબ કહે છે કે વેસ્ટેજ તમારી કંપની છે, માટે હું કહું છું, હું માનું છું કે કંપની મારી છે. તમે લોકો કયા ઓલાથી કામ કરો એને મારે ના કહી શકાય, પણ આજે વેસ્ટેજ આપણી કંપની છે અને આપણી બધાની જવાબદારી છે. 1 થી 10માં નહીં, નંબર 1માં લઈ જવી આપણી જવાબદારી છે. અને આપણે બધા કરીને જંપીશું 110%, કે આ કામ આપણે 110% 2025 નહીં આવે પેલા કરી બતાડશું, બરાબર છે. ત્યાંથી આગળ વાત કરું તો મેન્યુફેક્ચરિંગ યુનિટ આપણા પોતાના છે. આપણે કોઈ પાસેથી ભાડે પ્રોડક્ટ લઈને નથી આપતા, કે 70-80% પ્રોડક્ટનું આપણે જાતે ઉત્પાદન કરીએ છીએ. આપણી પ્રોડક્ટ હલાલ સર્ટિફાઈડ છે, ISO 9001:2008 સર્ટિફિકેટ આપણી પાસે છે, SGS બરાબર છે, સર્ટિફાઈડ કંપની છે. ત્યાંથી હું તમને આગળ વાત કરું તો આજે તમે જે વેસ્ટેજ નો પ્લાન જોવા માટે બેઠા છો, વેસ્ટેજ નું પ્રેઝન્ટેશન જોવા માટે બેઠા છો, આની અંદરમાં તમે કઈ સમજો કે ના સમજો એની પહેલા વેસ્ટેજ ની અંદરમાં 2 કરોડ લોકો વેસ્ટેજ ઉપર ભરોસો મૂકી ચુક્યા છે. અત્યારે વેસ્ટેજ ની અંદરમાં 2 કરોડથી પણ વધારે ડિસ્ટ્રીબ્યુટરો કામકાજ કરે છે. એની અંદરમાં હું તમને વાત કરું તો 4,000થી પણ વધારે લોકો એવા છે કે જેઓની ઇન્કમ 1 લાખથી પ્લસ છે. 1 લાખથી વધારે ઇન્કમ લેવા વાળા વ્યક્તિઓ 4,000થી પણ વધારે છે. બીજી હું તમને વાત કરું તો 10 લાખથી માંડીને 1 કરોડ રૂપિયા કમાવાવાળા વ્યક્તિઓ હાલ વેસ્ટેજ ની અંદરમાં છે, બરાબર છે. કે 10 લાખથી માંડી અને 1 કરોડ પ્લસ તમારે ક્યાં ઉભાનું છે એ તમે જોઈ શકો. 4,000 વ્યક્તિઓ એવા છે કે જેની ઇન્કમ 1 લાખ પ્લસ છે. ઘણા બધા લોકો એવા છે કે જેઓની ઇન્કમ 10 લાખથી માંડી અને 1 કરોડ છે. 1,000થી માંડીને 1 લાખની અંદરમાં તો સાહેબ લાખોની સંખ્યામાં લોકો છે, બરાબર છે. તો હવે અમે એ ગણતરી પણ બંધ કરી દીધી છે કે હવે વેસ્ટેજ પણ એક હાથીની જેમ મોટી વિશાળ થઈ ગઈ છે. તો આપણી સ્વત પણ વિશાળ જોઈએ. વાત આપણે 1,000-2,000ની હું કરી, 2-5,000 હાટું વેસ્ટેજમાં આવ્યા નથી. લાખોની ઇન્કમ લેવા માટે વેસ્ટેજમાં આવ્યા છે. તો આપણી વાતો પણ લાખો અને કરોડો જેવી જ રહેવાની અને રહેવી જોઈએ, બરાબર છે. ત્યાંથી હું આગળ વાત કરું તો 6,000થી પણ વધારે લોકો નાની મોટી પોતાની ડ્રીમ કાર પરચેસ કરી હોય, 6,000થી પણ વધારે લોકો છે. એમાં મારો પણ એક નંબર છે. મેં પણ એક ટાટા નેક્સોન કાર વેસ્ટેજના માધ્યમથી લીધી છે સાહેબ. અને આવનારા 2022માં મારી પહેલા તો અમારા કંપનીના ASM ચિંતન દુધિયા સાહેબનું ડ્રીમ છે કે મહેશભાઈ તમારી મર્સિડીઝમાં બેહીને આપણે જુનાગઢને શેર કરવાનું છે. તો મોસ્ટ વેલકમ સાહેબ. 2022માં હું 110% તમને મર્સિડીઝમાં બેસાડીને આપણે આખું સૌરાષ્ટ્ર ઘૂમીશું તમારે, આઈ પ્રોમિસ યુ. ત્યાંથી હું આગળ વાત કરું તો 250થી પણ વધારે લોકો એવા છે કે જેની પાસે લક્ઝરિયસ કાર હોય, BMW મર્સિડીઝ ઓડી જેગુઆર જેવી. તો સાહેબ આ
વેસ્ટિજ બતાવી દીધું છે. આ તો પ્રૂવન થિયરી છે, એટલું તો વસ્તુ સાબિત કરી દીધું છે કે અમે એટલું તો કરી બતાવ્યું. લોકો પાસે 600 કાર નથી, લોકો વાત કરે છે કે તમને મહિનામાં 1,00,000 રૂપિયા મળશે. અરે સાહેબ, તમારી કેપેસિટી મૂળ 10,000 રૂપિયાની છે, તમે 1,00,000ની વાત કરો, ખરેખર હજમત ના થવી જોઈએ. તો કહેવાનો મતલબ છે મારો સાહેબ, મિશનની હું તમને વાત કરું તો આજે વેસ્ટેજ મેનેજમેન્ટનો ટાર્ગેટ છે કે 2025ની અંદરમાં 1,00,000 કાર એચિવર હશે. બરાબર છે, 1,00,000, વિચાર કરો, 1,00,000 ગાડીઓ વેસ્ટેજના માધ્યમથી આટા મારતી હશે. બરાબર છે, એની અંદરમાં પણ 10,000 તો લક્ઝરિયસ કાર હશે, અને સાહેબ એમાં મારો પણ નંબર હશે. બરાબર છે, મારી પાસે પણ જબરજસ્ત મર્સિડીઝ બેન્ઝ હશે, અને તમે લોકો અહીંયા આવશો તો તમને કોઈ હાલી મોવાલી માણા નહીં, મર્સિડીઝ લઈને આપણું માણા તેડવા માટે આવશે, અને ચા પાણી કરશું આપણે જબરજસ્ત. બરાબર, તો આજે આ વેસ્ટેજની તાકાત છે. ત્યાંથી આગળ વાત કરું તો હવે થર્ડ પી હું તમને બતાડું તો પ્રોડક્ટ. મેં પહેલી વાત કરી તમને પ્રમોટર્સની, કે પ્રમોટર્સ કેવા હોવા જોઈએ, તો કે જબરજસ્ત આપણી પાસે પ્રમોટર છે, અનુભવ ધરાવતા પ્રમોટર છે. બીજા પીની મેં તમને વાત કરી તો પ્રોફાઇલ, તો વેસ્ટેજ પાસે જે પ્રોફાઇલ છે દુનિયાની એક કંપની પાસે આવી બધી પ્રોફાઇલ નથી. બરાબર છે, લીગલી એવિડન્સો મેં તમને બતાડ્યા કે કંપની પાસે કેવા બધા પુરાવા છે, કેવી બધી આપણે વિશ્વાસ મૂકી શકીએ એવી ઘણી બધી વસ્તુઓ કંપની પાસે છે. આજે હું તમને થર્ડ પીની વાત કરું તો પ્રોડક્ટ. તો પ્રોડક્ટમાં તમને હું ઓવરવ્યૂ આપીશ. બરાબર છે, કે જે ડિટેલમાં તમારે જાણકારી જોતી છે તો તમને જે વ્યક્તિઓએ લિંક આપી છે અથવા તો તમને જેની બેસાડ્યા છો એની પાસે બહુ જાજુ નોલેજ છે. ઘણા સમયથી વેસ્ટેજ જ્યારે સંકળાઈ ગયેલા વ્યક્તિઓ છે એટલે અનુભવ છે. આ લોકોએ વેસ્ટેજના હેલ્થ વર્કશોપ વગેરે ભરેલા છે, તો તમને એનાથી ડીપમાં જાણકારી મળી રહે છે. તો મારે તમને પ્રોડક્ટના ઓવરવ્યૂ આપવા છે, એના પછી આપણે ફોર્થ પી ઉપર જવાના છીએ. તો પ્રોડક્ટની હું તમને વાત કરું તો વેસ્ટેજનો એક બેઝ છે કે હેલ્થ કેર. બરાબર છે, લોકોની કેર કરવી. બરાબર છે, આપણે કહીએ ને ગુજરાતીમાં કે પાણી આવી પેલા પાર બાંધવી. જો આજે આપણે કોઈ પણ જગ્યાએ અત્યારે કોરોનાની મહામારી હાલી રહી છે, કોરોના થઈ જાય પછી સપ્લિમેન્ટ ચાલુ કરવા, એના કરતા સાહેબ તમે એવા સપ્લિમેન્ટ લો કે તમને કોરોના તો કોરોનાનો બાપ પણ તમારી પાસે આવી ના શકે. બરાબર છે, તો આજે આપણી પાસે જબરજસ્ત સપ્લિમેન્ટ છે. અને હેલ્થ કેર યાની કે કોઈ માણસને સાદી ભાષામાં વાત કરું તો તમે બીમાર પડો પછી તમારી ટ્રીટમેન્ટ થાય પછી કેર ના થાય. તો આજે આપણે કેર કરવાની વાત છે કે આપણે બીમાર ના પડીએ એના માટે કંઈક સમજવાનું છે. તો એની અંદરમાં આપણી પાસે કાર્ડિયો કેરમાં જબરજસ્ત રેન્જ છે કે આપણા હૃદયની સાફ સફાઈ માટે, આપણા હૃદયને મજબૂત કરવા માટે, આપણા શરીરના કોઈ પણ બ્લોકેજને દૂર કરવા માટે આપણી પાસે કોન્ઝાઇમ ક્યુટેન કરીને એક વસ્તુ છે. કોન્ઝાઇમ ક્યુટેન, કોન્ઝાઇમ વસ્તુ એવી છે કે આપણા શરીરની અંદરમાં 35-40 વર્ષ સુધી આપણું શરીર બનાવે, આના પછી આપણું શરીર બનાવતું નથી. જે કોન્ઝાઇમનો સ્ટોર હોય એમાંથી આપણું બોડી વાપરતું હોય છે. તો આજકાલની ભેળપૂરી પકોડાની અંદરમાં સાહેબ તમારે જોઈએ ને એટલું મળતું નથી, તો સ્ટોર ક્યાંથી રહેવાનું? તો આપણે આ વસ્તુ મહિને, 2 મહિને, 3 મહિને રેગ્યુલર એકાદી બે લેતી રહેવી જોઈએ. એના પછી હું તમને વાત કરું તો ફ્લેક્સ ઓઇલ. ફ્લેક્સ કહેતા અળસીનું તેલ છે. અળસીના તેલની અંદરમાં કુદરતી રીતે ઓમેગા 3 ઓમેગા 6 ફેટી એસિડ આવે છે, જે એસિડની આપણા શરીરને ભરપૂર જરૂરિયાત છે. અને એક વસ્તુ કે ઈ વસ્તુ પૂરેપૂરી સાલ્મન ઓમેગા, જે માછલી આવે એની અંદરમાં તમને મળી રહી છે. જે ફ્લેક્સ ઓઇલ છે એની અંદરમાં પણ એનો સારામાં સારો સ્ત્રોત છે. તો તમને નેચરલ રીતે તમને આની અંદરમાંથી, તો એની અંદરમાંથી તમને મળી રહેશે. આના પછી LRG9 કરીને આપણી પાસે પ્રોડક્ટ છે, તો એની અંદરમાંથી પણ તમને સારો એવો સોર્સ મળી રહેશે. સાહેબ મારો અવાજ બરોબર આવી રહ્યો છે? યસ સર, પરફેક્ટ આવી રહ્યો છે. ઓકે સર, તો એના પછી હું તમને વાત કરું તો ડાયટરી ફાઈબર. બરાબર છે, કે એ પણ એક જબરજસ્ત પ્રોડક્ટ છે. ડિટોક્સ એન્ડ રિજ્યુવેશન કેટેગરીની અંદરમાં આવે છે, કે આપણા શરીરની અંદરમાં ફાઈબરનું કામ કરશે. એક રેસા પ્રકારનો ખોરાક છે. કોઈને કબજિયાત, એસિડિટી, વર્ષોથી આ ગેસની તકલીફ રહેતી હોય, બરાબર છે, હરસ મસાના પ્રોબ્લેમ હોય, તો ડિટોક્સ એન્ડ રિજ્યુવેશન કેટેગરીની પ્રોડક્ટ તમારે લેવાની છે. અને તમારા અપલાઈનને પૂછી સલાહ લઈને લેવાની છે. જોઈન્ટ એન્ડ બોન્સના કોઈને પ્રોબ્લેમ છે, કોઈને ગોઠણના કમરના દુખાવા છે, તો એના માટે જોઈન્ટ એન્ડ બોન્સ કેટેગરીના પ્રોડક્ટ તમારે લેવાના છે, જે તમારા અપલાઈનને
મળી જાણકારી લઈને લેવાનું છે. એના પછી ફિટનેસ એન્ડ ડાયટ માં આપણી પાસે પ્રોડક્ટ છે ફિટ રહેવા માટે. એના પછી હ્યુમન હેલ્થ ની અંદર માં આપણી પાસે પ્રોડક્ટ છે કે લેડીઝ ને કેર કરવા માટે. એના પછી ઇમ્યુનિટી બુસ્ટ, આપણા શરીરની ઇમ્યુનિટી વધારવા માટે આપણી પાસે ઘણા બધા પ્રોડક્ટ છે. એની અંદર માં સ્પિરુલિના, સ્પિરુલિના એટલે એક સમુદ્રના શેવાળ માંથી બનતી પ્રોડક્ટ છે. એની અંદર માં કુદરતી રીતે 58 પ્રકારના મિનરલ્સ ને વિટામિન્સ છે જે આપણા શરીરને સ્ટ્રોંગ અને મજબૂત બનાવી રાખે છે અને આપણી ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં બહુ મહત્વનો ફાળો આપે છે. તો અને એની કિંમતની વાત કરું તો માર્કેટની અંદરમાં તમે મલ્ટીવિટામિનની કોઈ પણ ટેબ્લેટ લેવા જાઓ સાહેબ તો 15-20 રૂપિયાની એક મળે, જેની જગ્યાએ સ્પિરુલિના 3.5 રૂપિયામાં એક વેસ્ટિજ તમને પ્રોવાઈડ કરે છે. તો સાહેબ 3.5 રૂપિયામાં આવી પ્રોડક્ટ એટલે સાહેબ અમેઝિંગ કહેવાય. લોકો એફર્ટ કરી શકે, લોકો રેગ્યુલર વાપરી શકે એવી વસ્તુ છે. આના પછી એલોવેરા છે, આમળા છે, કોલેસ્ટ્રોમ છે, નોની છે, ઘણા બધા ઇમ્યુનિટી બુસ્ટ માટેના પ્રોડક્ટ છે. નોની તો તમે અત્યારે બધા લોકોને નોનીની તો જાણકારી છે, ઘણી બધી કંપનીઓ નોની બનાવે છે. તો વેસ્ટિજ આજે કેપ્સ્યુલ ફોર્મમાં નોની બનાવે છે જેનું 3-4 વર્ષ સુધી હાલે છે, એની એક્સપાયરી થતી નથી. લિક્વિડ ફોર્મ તમે પરચેસ કરો તો એને મહિના 15 દિવસમાં તમારે પૂરું કરવું પડે, નકરી વસ્તુ ખરાબ થઈ જાય છે. તો આજે આપણી પાસે બેસ્ટ ક્વોલિટીની કેપ્સ્યુલ ફોર્મની અંદરમાં નોની છે, જોરદાર રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ છે. આ સિવાય ગ્લાયસેમિક હેલ્થમાં પણ આપણી પાસે પ્રોડક્ટ છે. આ સિવાય હું તમને વાત કરું તો આ જ હેલ્થની અંદરમાં ક્રીલ ઓઇલ જે પ્રાઇમ કેટેગરીની અંદરમાં આવે છે, એસ્ટ્રેક એ, એસ્ટ્રેક વી જે 13 પ્રકારના શાકભાજીમાંથી બનાવેલ વસ્તુ છે અને 13 પ્રકારના ફળની અંદરમાંથી અને 7 પ્રકારના વેજીટેબલ માંથી બનાવેલી આ બે વસ્તુ છે. જો તમે નેચરલ વસ્તુના શોખીન છો અને વેજીટેબલનું તમારે અર્ક લેવું છે તો 7 પ્રકારના વેજીટેબલ તમને આની અંદરમાં એક્સ્ટ્રેક વીની અંદરમાં મળશે અને એક્સ્ટ્રેક એફની અંદરમાં 13 પ્રકારના ફ્રૂટ એની અંદરમાં ક્રાઇન બેરી છે, અકાઈ બેરી છે, બ્લુ બેરી છે, આવી બેરીઓના અર્ક ભેગા કરી દાડમ છે, આવા જે મહત્વવાળી વસ્તુ છે કે જે સારી ઇમ્યુનિટી તમને પ્રદાન કરે, સારું તમને હેલ્થ પ્રદાન કરે એવી બધી વસ્તુ એની અંદરમાં છે અને એકદમ તમે લઈ શકો એવા ભાવની અંદરમાં છે. બસ એક સચેટ આવશે, એક ગ્લાસની અંદરમાં નાખી ગોળી હલાવીને પી જવાનું, આ સિવાય કંઈ કરવાની જરૂરિયાત નથી. ત્યાંથી આપણે આગળ જઈએ તો ફેસ કેરની તમને વાત કરું તો ડેઇલી મોઇશ્ચરાઇઝર બરાબર છે, એના પછી ક્લિન્ઝર ટોનર છે, ફેશિયલ મસાજ ક્રીમ છે, ફેસ સ્ક્રબ છે, નાઇટ ક્રીમ છે, બરાબર છે. આ આ બધી વસ્તુ આપણે રેગ્યુલર જનરલ વાપરીએ જ છે. મારે તમને એક સરસ મજાની સ્ટોરી કહેવી છે કે આજે બોડી લોશન શું કામ વાપરવું જોઈએ. બાળકોને તમે જોયા હશે ઘણી જગ્યાએ, આપણે નાના નાના બાળકો, આપણે નાના હોય ને તો એ બાળકો માટે વેસેલિન લઈ આવે, પેલા તો રવિવારે ગુજરી ભરાતી હોય ને એની અંદરમાં આપણા મમ્મી અથવા કોઈ જાતા હોય તો એ પેલા લઈ આવતા, તો એ 35-40-50 રૂપિયામાં તો એવો ડબ્બો ભરી દે, બરાબર છે, 500 ગ્રામનો. પછી છોકરાઓને ઉઠાડે એટલે સવારના પોરમાં ગુજરાતીમાં ધમારે કે એટલે કે નવડાવે, બરાબર છે, હાઈ ક્લાસ ધમારે. ને પછી બારા કાઢે, બારા કાઢીને જાણે જસોદામાં માખણ ખવડાવતો ને એની જેમ વેસલીનનો લોંધો ઉપાડે, પછી હાથમાં મોઢામાં બધામાં આમ મસ્ત લગાડી દે. પછી છોકરાને કે જા આવે રમવા, એ છોકરો 10 વાગે રમવા જાય ધૂળમાં નામાં તેમાં, પછી 12 વાગે આવે ને રાઈડ ઉપાડે તો મળે નહીં. છોકરા એવું હોય રાઈડ ઉપાડે તો હતા જે મળે ને અહીંયા ગોતવા જવું પડે, એટલે 4-5 છોકરાના ત્યાં ફેસ લૂણવા પડે કે આમાં મારો કે આટલી ધૂળ ચડી ગયું મોઢામાં, એટલે ગોતવા પડે કે આમાં મારો ગયો છે કાનુડો કઈ ખબર પડે મને. તો આ વેસેલિન નો જમાનો ગયો, હવે બોડી લોશન મોઇશ્ચરાઇઝર લોશન નો જમાનો આવ્યો છે. આંગળીના ટેડવા જેટલું લગાડો, બરાબર છે, આમ 10 છોકરાઓ રમતા હોય ને એમાં તમારો છોકરો ડાયરેક્ટ ડાયમંડ ની જેમ ચમકતો હશે, બરાબર છે, એટલે તમને ખબર જ પડી જાય કે આ જ મારો. તો આજે આવી બધી જબરજસ્ત વેસ્ટિજ પાસે પ્રોડક્ટ છે, તો તમે આ પ્રોડક્ટ નો ઉપયોગ કરી ને તમારા બાળકોનું પણ સારું સ્વાસ્થ્ય રાખી શકો છો. આ સિવાય 3 પ્રકારના આપણી પાસે શેમ્પુ છે, હેર ઓઇલ છે, હેર સ્પા છે, હેર કન્ડિશનર છે, હેર કેરની આપણી પાસે મોટી રેન્જ છે. આ પછી તમને વાત કરું તો ઘણી બધી બોડી કેરની પણ આપણી પાસે પ્રોડક્ટ છે, એની અંદરમાં 4-5 પ્રકારના સાબુ છે, પછી બોડી ટેલકમ છે, પછી ડિયોડન્ટ વાપરતા હોય તો ડિયોડન્ટ છે, ફૂટ ક્રીમ છે, પછી કોઈ પણ અત્યારે હેન્ડવોશ યુઝ કરતા હોય તો આપણી પાસે હેન્ડવોશ છે, બોડી બટર છે, બોડી પોલિશ છે, બોડી વોશ છે, બોલો તમારે જે જોઈએ તમામ વસ્તુ વેસ્ટિજ ની અંદરમાં અવેલેબલ છે. ત્યાંથી આગળ હું તમને વાત કરું તો વેસ્ટિજ હમણાં એક નવી જબરજસ્ત તમને રેન્જ પૂરી પાડી છે કે એશ્યોર નેચરલ, બરાબર છે,
કે નેચરલ પ્રોડક્ટ કોને કહેવાય, બરાબર છે, કે જેની પેટા સર્ટિફાઈડ પ્રોડક્ટ છે, કે એની અંદરમાં પેરાબીન ફ્રી પ્રોડક્ટ હોય છે, સલ્ફેટ પેરાબીન ફ્રી, એટલે કે નેચરલ આમાં લખેલું હોય પપૈયા, તેમાં પપૈયા ન જોયેલું હોય, બરાબર છે. તો આપણી પાસે નેચરલની પણ જબરદસ્ત રેન્જ છે. વેસ્ટેજની હું તમને વાત કરું તો આજે 1-2 કંપનીઓ પાસે નેચરલની રેન્જ છે, બીજી કંપની વેસ્ટેજ છે. તો આજે આપણી પાસે જબરદસ્ત પેટર્ન પ્રોડક્ટ છે કે આને તમે માર્કેટની અંદરમાં અત્યારે પ્રમોટ કરો, લોકોએ હજી જોયું નથી, ખબર નથી કે આ શું છે. આજે તમે આના માસ્ટર બનો સાહેબ, લોકોને તો સારી વસ્તુ વાપરવી છે, પણ કોઈ વ્યક્તિ એની સાચી માહિતી આપે તો થાય. તો આજે તમે આના માહિતગાર બનો, ટોટલ વસ્તુ આની અંદરમાં પણ અવેલેબલ છે આપણી પાસે. ત્યાંથી આગળ વાત કરું તો કલર કોસ્મેટિકમાં આપણી પાસે 450 પ્રોડક્ટ છે. અત્યારે તો મેરેજ નો સમય આવે છે, તો લોકો ખાવામાં ઓછા વાપરે છે, કિલો ઘી દેશી નહીં લેતા, પણ લાલી લિપસ્ટિક તમે 1000 રૂપિયાની કહો તો એ લેશે, બરાબર છે. તો કહેવાનો મતલબ છે કે અત્યારે ફેશન નો જમાનો હાલી રહ્યો છે, અને આપણું મેનેજમેન્ટ પણ એની અંદરમાં પાંચ જ નથી. આપણી પાસે ફેશન કે ની બધાથી વધારે 500 પ્રોડક્ટ ની રેન્જ છે, બરાબર છે. તમે કયો એવો કલર, બરાબર છે, લિપસ્ટિક માગો કે જે તમને એમાં ઘણી બધી પ્રોડક્ટ આવતી હોય છે, બરાબર છે. મેઇન વસ્તુ એ છે કે મારો બેજ એગ્રીકલ્ચર છે, હું વધારે પૂરતું એગ્રીકલ્ચરમાં ધ્યાન દઉં, પણ આ પ્રોડક્ટ પણ બેસ્ટ છે. અમારા જે લેડીઝ અમારા લીડરો છે એ યુઝ કરતા હોય છે, વાપરતા હોય છે, અને અમને એના રિવ્યુ મળતા હોય છે. બાકી આ બધી 400 પ્રોડક્ટ ને ડીપમાં જાણકારી દેવાની ના હોય, છતાં પણ કહી દો કે પેરાબીન ફ્રી પ્રોડક્ટ છે. આપણા વાઇફ આપણી દીકરીઓ જે વાપરે છે તો એને ક્યારેય કોઈ જોખમી વસ્તુ થવાના જોખમ નથી, બરાબર છે. અને બહુ સારી ક્વોલિટી ને પ્રોડક્ટ આપણી પાસે અવેલેબલ છે. ત્યાંથી ટ્રુમેન કે ઘણા બધા રેન્જ ને સવાલ થતો કે લેડીઝોને તો આટલું બધું આપ્યું, અમને શું આપ્યું? તો તમારા માટે પણ એક ટ્રુમેન ની ઘણી બધી રેન્જ છે આપણી પાસે. ત્યાંથી હું આગળ વાત કરું તો ઓરલ કેર, ઓરલ કેર એટલે દાંતની સાફ સફાઈ માટે આપણી પાસે એક ટૂથપેસ્ટ છે જે લીમડાની લવિંગની કેલ્શિયમની બનાવેલી છે. દાંત દુખતા હોય, પાયુરિયા હોય, પેઢા ચડતા હોય, બધી જગ્યાએ તમે યુઝ કરી શકો. આના પછી ટૂથબ્રશ છે, એના પછી આપણી પાસે માઉથ વોશ, જો તમે ખરાબ વાસ મોઢામાંથી આવતી હોય તો તમે માઉથ વોશ પણ યુઝ કરી શકો. અને કોઈ મિત્રોને જો સરી કરવાની ટેવ હોય તો આપણી પાસે જેને કહેવાય ને કે ફ્લસ્ટિક કહેવાય, એ પણ આપણી પાસે, એટલે હરી એટલે દાંતમાં હરી કરવાની, બીજી તમે જેવી સમજો એવી હરીની વાત નહીં થતી આ, બરાબર. એટલે આ પણ આપણી પાસે અવેલેબલ છે. ત્યાંથી આપણે આગળ જઈએ તો હોમ કેરની અંદરમાં આપણી પાસે કપડાં વાસણ ધોવાના લિક્વિડો છે, ટોયલેટ સાફ કરવા માટે છે, ટાઇલ્સ સાફ કરવા માટે છે. તો આ પણ આપણી પાસે મોટી રેન્જ છે. ત્યાંથી આગળ વાત કરું તો હેલ્થ ફૂડની અંદરમાં 3-4 પ્રકારની બાળકો માટે ચોકલેટ છે, બ્રેકફાસ્ટ છે, કોઈ પણ પ્રકારના કલર એસેસ્ટ કેમિકલ વગરની શુદ્ધ નેચરલ ચા છે. નાના બાળકો માટે એની એનર્જી વધારવા માટે, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે, એના હાડકાના સ્વાસ્થ્ય માટે, બરાબર છે. આપણી પાસે ઇન્વિગો પ્રોટીન પાવડર છે. ત્યાંથી આપણી પાસે લાઇટ હાઉસ રાઈસ બ્રાન્ડ તેલ, ચોખાનું તેલ પણ આપણી પાસે અવેલેબલ છે. ત્યાંથી આપણે આગળ વાત કરીએ તો એગ્રીકલ્ચર સાહેબ, આ પ્રોડક્ટ મને સાહેબ એટલી ગમે છે કે એની વાત પૂછો માં, કે આજે હું જે બિઝનેસ લઈ આવું છું એમાં લગભગ 50% બિઝનેસ મારો એગ્રીકલ્ચરની અંદર માંથી આવે છે. અને સાહેબ જે લોકોને અમે સિસ્ટમથી આપીએ છીએ, અને અમે લોકો આની અંદરમાં ખૂબ મહેનત કરી કે અમારા ઘણા બધા ફાર્મની અંદરમાં જેને આપણે ટ્રાય મારવા માટે ઘણા બધા ખર્ચા કર્યા, અને આજે બધો અનુભવ લઈ અને અમે એમ કહીએ કે આ તમે નાખી દો સાહેબ તમારી જમીનમાં હોનું ઉગશે તો કસમથી હોનું જુગાડીએ, બરાબર છે. એવી જબરજસ્ત આપણી પાસે પ્રોડક્ટ છે. થેન્ક યુ સો મચ, બરાબર છે, બોર કતરિયા ભાઈ. ઓકે, તો આપણી પાસે જોરદાર કેટેગરીની પ્રોડક્ટ છે. અને સાહેબ આવનારા સમયની અંદરમાં આજે તમે મહેનત કરો, આજે તમે વાવો, કાલ સવારે 110% ઉગશે એની મારી તમને ગેરંટી છે. માની લો કે હવે ખેડૂતને ઓર્ગેનિક તરફ જ આગળ વધવાનું રહ્યું છે. ગવર્મેન્ટ પણ આવનારા સમયમાં સ્ટ્રિક્ટ થાય છે આ જે કેમિકલ તત્વો ઉપર. તો તમે આજે ખેડૂતને આ બધી માહિતી આપતા રહો, સમજાવતા રહો, એક બે જગ્યાએ તમે આપતા રહો, બરાબર છે. જો આ લોકોને વિશ્વાસ બેસો તો દર વર્ષે તમને ઘણું બધું આની અંદરમાંથી આઉટપુટ મળી શકે એમ છે. અમે સૌરાષ્ટ્રની અંદરમાં તો ધૂમ મચાવીએ છીએ. અમારે ખેડૂતને સમૃદ્ધ કરવા છે, ખેડૂતને કેમિકલ ફ્રી કરવા છે, અને અમારા સૌરાષ્ટ્રની અંદરમાં કઈ પણ વસ્તુ પાકે એનું આખા વર્લ્ડની અંદરમાં નામ થવું જોઈએ સાહેબ, એવું કામ અમારે કરવું છે. માટે અમે લોકો વેસ્ટેજની એગ્રીની પ્રોડક્ટની સલાહ આપીએ છીએ જે તે જગ્યાએ અમે. તો એની અંદરમાં આપણી પાસે એગ્રી હુમિક છે, એગ્રી 82 છે, એગ્રી મોસ છે,
एग्री गोल्ड छे, बायो फंगीसाइड यानी कि एग्री प्रोटेक छे ने एग्री नैनोटेक छे। एना पछी एक नवी प्रोडक्ट कंपनी लॉन्च करी छे ग्रेन्यूल, बराबर छे, ई पण एक हुमिक प्रकारनु ग्रेन्यूल छे। तो बधी प्रोडक्ट ना अलग अलग काम छे, पाक ने वायरल इन्स्पेक्शन माटे अलग छे, स्प्रेडिंग माटे नी प्रोडक्ट छे, જ્યારે ફૂલ આવતા હોય અત્યારે સેટિંગ નો ટાઈમ છે, તો આની આપણી પાસે પ્રોડક્ટ છે એગ્રી મોસ્ટ છે, એના માટે પ્રોડક્ટ છે, કોઈ પાક નબળો પડી ગયો છે એના માટેની એગ્રી ગોલ્ડ છે, પછી કોઈ ફંગલ ડિઝીઝ હોય કોઈ પણ ને તો આપણી પાસે પ્રોટેક્ટ છે એના માટેની છે, કોઈ મૂળનો છોડનો વિકાસ ના થતો હોય, પ્રમોટ ના થતો એના માટે આપણી પાસે નેનોટેક કરીને પ્રોડક્ટ છે। બધીને કોમ્બિનેશન થી તમે આપો, તમારા અપલાઈન ની સલાહ લઈને આપો, કેમ કે ખેડૂત છે એનો પાક છે ઈ એનું चार महीना नी पांच महीना नी मेहनत होय छे, तमारू एक खोटू कॉम्बिनेशन कोई ने पन ओलू थाय एवुं करवू नहीं, तो तमे बे तन तमारा एक्टिव लीडर नी सलाह लई अने पछी तमारा वस्तु आपवानी छे, नकर पछी जो तमे ओलू दीधुं तो वाक आपणी प्रोडक्ट नो नहीं होय, ई लोकोए कई रीते नाख्युं छे प्रोब्लम एने, केम के आपणी तो नेचरल प्रोडक्ट छे, आनी कोई साइड इफेक्ट होती ज नथी, पण यूज करवा माटे 10 नी जग्याए 20 ml જો છોડ ને 5 ml પૂગતું છે ન્યાય એને તમે 10 15 20 ml આપી દો તો એને પ્રોબ્લેમ પડી જા શકે, બરાબર છે, ઓવરડોઝ જેને કહેવાય। તો આવી બધી વસ્તુઓ ના બને એની ખાસ કાળજી લઈ અને તમે સારા કોમ્બિનેશન થી એક મસ્ત વિશ્વાસ થી તમારા અપલાઈન ની સલાહ લઈને તમે આ વસ્તુ કરજો સાહેબ, 100% તમે આમાં સક્સેસ થાશો, ખેડૂત ને રિઝલ્ટ પણ આવે છે અને ખેડૂત ને 50% થી પણ વધારે અમે તો ફાયદો કરાવી રહ્યા છીએ। જો તમને આવું કઈ સંકોચ અનુભવતા હોય તો તમે કોઈ ક્યારે પણ એગ્રી માટે મને તમે ફોન કરી શકો છો, કોઈ પણ વિધાઉટ એની ક્વેરી તમે તારે મને ગમે ત્યારે કોલ કરી શકો આના માટે, બરાબર છે। નેક્સ્ટ સ્લાઇડ ઉપર આપણે જઈએ તો સરસ મજાનું આપણી પાસે એર પ્યુરિફાયર છે, વોટર પ્યુરિફાયર છે, આવનારા સમયની પ્રોડક્ટ છે, કે મેનેજમેન્ટ કહું છું ને 5 વર્ષ એડવાન્સ આલે છે, તો આ 5 વર્ષ એડવાન્સ પ્રોડક્ટ આપણે મળેલી છે, આવનારા સમયમાં આ વસ્તુની ખાસ જરૂરિયાત ઊભી થશે, તો આને પણ તમે માહિતી લેતા રહો। હવે પછીનો એક પી છે જબરજસ્ત, પાંચમો પી, ચોથો પી છે જે પ્લાન, કંપનીનો પ્લાન કેવો હોવો જોઈએ, પે આઉટ કેવું હોવું જોઈએ, તો આપણે બધા લોકો પ્લાનની તરફ આગળ વધીએ। અને સાહેબ મિત્રો, ઘણા બધા દોસ્તારો આપણા અગાઉ ડબલા ડુબલ્યુ વેચી વેચીને થાકી ગયા છે, કીટો વેચી વેચીને થાકી ગયા છે, લોકોએ કીધું છે કે અમને રાતો રાત ત્યાંથી એટલા પૈસા મળી જાય, અમને આવું છે ને તેવું છે, બરાબર છે। તો આવા લોકો માટે મારે બે ત્રણ શબ્દ બોલવા છે સાહેબ, કે સારી વસ્તુ કેને કહેવાય, ક્યાં તમારે કામ કરવું જોઈએ, ખાલી વાતોથી નહીં। તો જે લોકોએ જિંદગીની અંદરમાં હતાશ અને નિરાશ થઈ ગયા છે કે અમે તો કરવા માટે કઈ ગયા હતા ને અમને કઈ મળ્યું નહીં, આવા લોકો માટે મારે ચાર લાઈન બોલવી છે કે મિત્રો, થાકો નહીં નિષ્ફળતાથી, થાકો નહીં નિષ્ફળતાથી, એનો પણ આરો હોય છે, એનો પણ આરો હોય છે, છકો નહીં સફળતાથી, છકો નહીં સફળતાથી, એ નશો ઉતરનારો હોય છે, કુદરતની કોર્ટમાં પણ એવો એક ધારો હોય છે કે આજે વારો મારો તો કાલે દોસ્તો તમારો હોય છે, તમારો હોય છે, તમારો હોય છે। તો માટે આજે વેસ્ટિજના પ્લાન માટે તમે વિશ્વાસ મૂકો, બરાબર છે, અને જે તમારી પાસે એફર્ટ લગાવવાની શક્તિ છે એને તમે ફરી ઉજાગર કરો, તમારી તાકાત તમે ક્યાંક ને ક્યાંક કુંઠિત કરી દીધી છે, ક્યાંક ને ક્યાંક દબાવી દીધી છે, એને પાછી તમે ઉજાગર કરો અને હજી એકવાર તમે તમારી લાઈફને આગળ વધારવા માટે, બરાબર છે, તમે તૈયાર થાઓ, બરાબર છે। તો દંગલમાં ઘણી બધી પિક્ચર આપણે જોઈએ છીએ કે લોકો બહુ એફર્ટ કરીને આગળ વધે છે, મને મહેનતનો સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી દોસ્તો। તો આજે હું તમને દુનિયાનો નંબર વન પ્લાન બતાડું છું કે ચોથો પી કેવો હોવો જોઈએ, તો મેં પેલા પી ની વાત કરી, તમને પેલા પી ની વાત કરી પ્રમોટર્સ, બીજા પી ની વાત કરી પ્રોફાઇલ, તો પ્રમોટર જબરજસ્ત છે, વેસ્ટેજ ની પ્રોફાઇલ પણ જોરદાર છે, વેસ્ટેજ પણ જબરજસ્ત પ્રોડક્ટ નું પોર્ટફોલિયો પણ છે, જે બધી વસ્તુ તમારા માટે છે। ને આજે હું તમને વાત કરું છું કે દુનિયાનો નંબર વન પ્લાન વેસ્ટેજ નો પ્લાન નંબર વન કેમ છે, તો આજે આપણે વેસ્ટેજ ના પ્લાન વિશે જાણીએ છીએ। તો હવે જોઈએ આપણે ચોથો પી પ્લાન, તો આપણે વેસ્ટેજ ની અંદર માં 9 પ્રકારની ઇન્કમ છે, એની અંદરમાં પેલી ઇન્કમ છે રિટેલ ડિસ્કાઉન્ટ, જો તમારું સબમિશન, તમારો આધાર કાર્ડ, મોબાઈલ નંબર તમારા જે મિત્રને તમે આપી અને કાંઈ પણ પ્રોડક્ટ મગાવશો તમે, તો બધી પ્રોડક્ટ 10 થી માંડીને 20% લેસ ભાવે મળશે, જેને આપણે રિટેલ ડિસ્કાઉન્ટ આપણે કહીએ છીએ, સાદી ભાષામાં તમે વાત કરીએ તો છૂટક નફો, બરાબર છે। જથ્થાબંધ જગ્યાએથી ખરીદો અને રિટેલ જગ્યાએથી ખરીદો, જે નફાનું ધોરણ છે 5-10% માર્કેટમાં ફેર પડતો, આજે અહીંયા 10-20% તમને રાહત ભાવે મળશે। એના પછીનું વસ્તુ છે
परफॉर्मेंस बोनस जे 5-11% तमने मळवा पात्र छे। आ सिवाय एक इनकम छे के तमे आजे वेस्टेज नी अंदर मां तमे स्टार्ट कर्युं काम अने आवता महीने तमे काई पण वस्तु लेवा गया, साबु लेवा जाओ, शेम्पू लेवा जाओ, काई पण वस्तु लेवा जाओ छो, तो 10% तमने ऑफर मळशे, 10% तमने फ्री प्रोडक्ट मळशे। तो 20% तमने रिटेल मार्जिन थी सस्ती मळे छे, 10% तमने ऑफर मळे छे, यानी कि 30% नो तमने सीधो फायदो थई गयो। हवे तमारा घर मां तमे महीने 3000 नो सामान यूज करो छो तो 3000 ना 30% એટલે 900 રૂપિયા થયા। હવે તમે વેસ્ટેજ ના કરો તો પણ વાંધો નહીં, કમસે કમ રજીસ્ટ્રેશન થઈ અને સારી નેચરલ પ્રોડક્ટ વાપરો, આપણા દેશની સ્વદેશી પ્રોડક્ટ વાપરવાનો આગ્રહ કરો અને એમાં પણ 30% ડિસ્કાઉન્ટ મેળવો, તમારા એક બાળકનો ભણવાનો ખર્ચો નીકળી જશે, બરાબર છે? તો એ આપણા બધા માટે ઇમ્પોર્ટન્ટ છે। એના પછી પરફોર્મન્સ બોનસ જ્યારે તમે શરૂઆત કરશો ત્યારે 5-11%, બરાબર છે? પર પછી એના પછીનું બ્રોન્ઝ ડાયરેક્ટર બોનસ છે, બિઝનેસ બિલ્ડિંગ બોનસ છે, લીડરશિપ ઓવરરાઇડિંગ બોનસ છે, એના પછી કાર ફંડ છે, હાઉસ ફંડ છે અને ટ્રાવેલ ફંડ પણ છે, બરાબર છે? અને ઇલાઇટ બોનસ પણ આપણી પાસે અવેલેબલ છે। તો 9 પ્રકારની ઇન્કમ છે, એની અંદરમાં મેં તમને જોઇનિંગ કેવી રીતે થવું, તો તમારા ઘર વપરાશમાં તમે જે પ્રોડક્ટ લેતા હોય એ તમે 3000ની પ્રોડક્ટ લો, 3000 માં એક્ઝામ્પલ રીતે રાખેલા છે, તમે 1000 થી માંડી 3000ની કઈ પણ 3000, 4000, 5000 પછી તમારું જેવું ફેમિલી તમે અહીંથી પ્રોડક્ટને પરચેસ કરી શકો છો। તો એના પછી એક વેસ્ટેજ ની અંદરમાં કોઈ તમારા અપલાઇન ને કે તમે વાત કરજો, તમને જે ઇન્વાઇટ કર્યો હોય એને, કે આપણી પાસે એક કીટ છે કે એની અંદરમાં વેસ્ટેજ ની તમને બધી તમામ જાણકારી છે, તો એ ખરીદી લો। ટોટલ 3,3200 રૂપિયા તમારા અહીંયા પ્રોડક્ટ લેવાની છે 3200 રૂપિયાની, અને તમારી જિંદગીને તમારે અહીંથી આગળ વધારવાની, ફરી તમારો આઈડી ક્યારે રિન્યુઅલ કરવાની જરૂરિયાત રહેતી નથી। ક્યુમ્યુલેટિવ પ્લાન છે, જે લોકોને ખબર ના હોય આ લોકોને કહી દઉં કે માર્કેટની અંદરમાં ઘણી બધી કંપનીમાં જે જે ગ્લોબેગ હતા વેસ્ટેજ આજે એ બધા ફેરવી નાખ્યા છે અને આજે તમને એની જગ્યાએ તક આપી દીધી છે જોરદાર, બરાબર છે? કે આજે કેમ વેસ્ટેજ નો પ્લાન નંબર 1 પ્લાન છે, તો કે માર્કેટ ની અંદર માં લેપ્સન સિસ્ટમ કામ કરે છે, જ્યારે વેસ્ટેજ તમને ક્યુમ્યુલેટિવ પ્લાન આપે છે। જો આ વસ્તુ તમે સમજો તો તમારા માટે આ એક જબરજસ્ત દુનિયાની નંબર 1 તક તમને મળે। ક્યુમ્યુલેટિવ એટલે શું, લેપ્સન સિસ્ટમ એટલે શું, માર્કેટ ની 99% કંપનીઓ દર મહિને તમારો બિઝનેસ ને ઝીરો કરે છે, જ્યારે વેસ્ટેજ તમારા બિઝનેસ ને પ્લસ કરે છે। આ વેસ્ટેજ નો પ્લસ પોઈન્ટ છે દોસ્તો, બરાબર છે? તો એને ક્યુમ્યુલેટિવ પ્લાન કહેવાય છે। તો હું તમને આગળ પરફોર્મન્સ બોનસ 5-11% છે કેવી રીતે મળશે એની જાણકારી આપું। તો પેલું છે, એક પીવી થી માંડીને 599 પીવી તમારી નીચે છે એમાં તમે પોતે ખરીદી કરો છો, તમારી નીચે લોકો જે છે એ પણ ખરીદી કરે છે, તો બધાનું આવી ગયું। અને જ્યારે પણ કોઈ પ્રકારનો ટાઈમ નથી, બીજી જગ્યાએ બાઇન છે, બંધન છે, અહીંયા ફ્રીડમ છે। 599 થી 600 કરવા માટેનો તમારે કોઈ ટાઈમ નથી, તમારા ટાઈમે તમે જ્યારે પણ 600 પીવી કરશો ત્યારે તમે 5%માંથી ડાયરેક્ટ 8% એ જતા રહેશો, બરાબર છે? આના માટે તમારે દોડાદોડી રાત ઉજાગરા કરવાની જરૂરિયાત નથી, બરાબર છે? એને કહેવાય છે ક્યુમ્યુલેટિવ પ્લાન, નો લેપ્સન સિસ્ટમ, બિલકુલ ફ્રીડમ, બરાબર છે? આવી બધી વસ્તુ તમને અહીંથી મળશે, ટાઈમ ફ્રીડમ છે, બરાબર છે? કોઈ ટાઈમની પાબંદી નથી, 1 મહિનામાં જ તમારે કરવું પડશે, 2 મહિનામાં જ કરવું પડશે, ના, તમારા સમયે તમે કરી શકો છો। ત્યાંથી 600 પીવી થી માંડી અને 2399 પીવી ની માથે જો 1 પીવી આવે છે તો તમારું લેવલ ડાયરેક્ટલી 10% વયું જાય છે। તો માનો કે 20% રિટેલ, 10% સ્કીમ અને 10% તમને પરફોર્મન્સ બોનસ મળે તો વેસ્ટેજની તમામ પ્રોડક્ટ તમને 40% ડિસ્કાઉન્ટે મળતી થઈ જાય છે, બરાબર છે? તો ત્યાંથી તમને હું આગળ લઈ જાઉં કે જે કઈ વ્યક્તિ 10% પછી 1 પીવી કરે તો 11% આવે છે, 11% કોઈ પણ પીવી માણસ આવી જાય એને કઈ રીતે કાઉન્ટિંગ થશે, તો હું તમને બતાવું। તમે માની લો એક્ઝામ્પલ લીધે 11% છો, તમારી ડાઉન લાઈન માં માનો કે કોઈ પણ વ્યક્તિ હું આવી જાઉં એક્ઝામ્પલ રીતે, બરાબર છે? જો ઘણા લોકો ખુશ થઈ ગયા, બરાબર છે? કઈ કરવું જ ના પડે છે। તો કહેવાનો મતલબ છે
કે તમારી નીચે કોઈ મારા જેવો વ્યક્તિ આવ્યો છે તો હું 5% છું અને તમે 11% છો, તો આપણા બંનેની વચારે જે ગેપ છે એ 5 માંથી 11 માંથી 5 જાય તો 6% ગેપ વધે છે. હું જેટલા પણ બિઝનેસ વોલ્યુમ ભેગા કરું એમાંથી 6% તમને પરફોર્મન્સ બોનસ મળશે, જેના માટે તમારે કાંઈ જ કરવાની જરૂરિયાત નથી. હું મારા ઘરનો સામાન વાપરતો હોય કે લોકોને આપતો હોય, બસ તમારે માત્ર મેં કેટલા બિઝનેસ વોલ્યુમ જનરેટ કર્યા એમાંથી 6% લઈ લેવાના. જો હું થોડુંક વધારે પરફોર્મન્સ આપું છું અને 5 માંથી 8% જાઉં છું તો જે ઇન્કમ છે એ તમારી 6 માંથી 3% થઈ જશે, અને 10% આવીશ તો 1% થઈ જાય. પણ આ 3% અને 1% ને પરફોર્મન્સ બોનસ છે ને સાહેબ, એ એક પરચુરણ ઇન્કમ છે, બરાબર છે? આપણા પેટ્રોલ પાણીના ખર્ચા માટે ઇન્કમ છે. જો તમારે મોટા રૂપિયા માટે તમારે વેસ્ટિત કરવાનું છે તો તમારે બ્રોન્ઝ ડાયરેક્ટર કમિશન ઉપર જોવાનું છે. બ્રોન્ઝ ડાયરેક્ટર કમિશન છે એ કંપનીના ગ્લોબલ ટર્નઓવર ના 4% છે, કંપની જે વેપાર કરે એના 4% છે. તો આજે વેસ્ટેજ માર્કેટિંગ 2,2500 કરોડ નો વેપાર ગયા વર્ષ 2700 કરોડ નો ગયા વર્ષ નું ટર્નઓવર છે, બરાબર છે? તો 7,2700 કરોડ નું ટર્નઓવર કરે એના 4% નીકળે. અને સાહેબ આવનારા સમયની અંદરમાં વેસ્ટેજ માર્કેટિંગ 20,000 કરોડ ની કંપની બનવા જઈ રહી છે. તો તમે એક્ઝામ્પલ રીતે જુઓ તો 2,000 કરોડ ના વેપારમાં મારા જેવા 10 ફેલ વ્યક્તિની ઘરે 3 લાખ રૂપિયા કાર એસ્યુ અને એક સરસ મજાની લાઈફ અમે જીવી રહ્યા છીએ, તો આવનારા સમયમાં વેસ્ટેજ માર્કેટિંગ 20,000 કરોડ ની કંપની બનવા જઈ રહી છે. તો ત્યારે તમારી ઇન્કમ શું હશે તમે ખાલી આજે નક્કી કરો કે 20,000 ની કંપની બનશે ત્યારે તમે એક ફીલ કરો કે અમે ક્યાં હશું. પણ તમારે માત્ર પીચ માટે ઉભાનું છે 2025 સુધી શાંતિથી, બરાબર છે? નિરંતર રીતે રેગ્યુલરલી જેટલું થાય એટલું તમારે કામ કરવાનું છે, બરાબર છે? ખોટા દેખાવમાં જવાનું નથી, ખોટી હાબડ તુબડમાં જવાનું નથી, એમાં ખોવાઈ જવાય. તમે જૂનમાં પબ્લિકમાં ઘૂસી જાવ તો તમે ખોવાઈ જાવ. એટલે તમે શાંતિથી નિરંતર હાલવાનું છે આપણે, કેમ કે ડે વન થી આપણો ટાર્ગેટ છે કે હું આ બિઝનેસને 5 વર્ષ આપીશ. 5 વર્ષ પછી તમારા બાળકોનું ભવિષ્ય, તમારી ઘરે 1 લાખ રૂપિયા ના આવતા તો મારા નંબર રાખજો સાહેબ, તમે જે 5 વર્ષમાં કામ કર્યું એનો ડેટા મને આપજો. 5 વર્ષ પછી તમારી ઘરે 1 લાખ ના આપતા હોય તો મહેશ સોલંકી ના ખીચા માંથી તમને આપીશ, જે હોય, બરાબર છે? તો સાહેબ આ કોન્ફિડન્સ તમારામાં જોઈએ, અમારામાં તો છે, બરાબર છે? અમે તમને આપવા માંગીએ છીએ, શું તમે લેવા માટે તૈયાર છો? 3 માણા માર્કેટમાં ના પાડે તો ડબલી ડુબલી બધું છેલે અને લઈ લઉં કઈક બીજું પકડું. સાહેબ નેટવર્ક છે, નેટવર્ક નહીં બને ત્યાં લગન પૈસા નહીં આવે. 100 માણા વાહ બનાવશો, 150 માણા વાહ બનાવશો, 500 માણા વાહ બનાવશો, 300 માણા વાહ બનાવશો, બધા ભેગા થઈને 1500 માણા બનાવે પણ અલગ અલગ જગ્યાએ. આ 1500 માણા એક જગ્યાએ બનાવો એટલે 1 લાખ રૂપિયા આવે, સમજી ગયા? કંપનીઓ તો ઘણી બધી આવવાની, ઘણી બધી જવાની, તો આપણી પાસે ટાઈમ નથી. 3-4 વર્ષનો કમ્પ્લીટલી ટાર્ગેટ લઈ અને 5 વર્ષ માટે જબરજસ્ત એક્સાઇટમેન્ટ સાથે હું આ બિઝનેસ ની આરે જોડાઈશ એવા દ્રઢ નિર્ણય સાથે આપણે આ બિઝનેસ કરવાનો છે. બ્રોન્ઝ ડાયરેક્ટર બોનસ એ આપણી મોટી ઇન્કમ ની શરૂઆત થાય છે, પછી તમારી નીચે જવડી ટીમ એ પ્રમાણે તમારું કેલ્ક્યુલેશન થાય અને બ્રોન્ઝ ડાયરેક્ટર નું કમિશન તમને મળવા પાત્ર છે. એક વ્યક્તિને બ્રોન્ઝ બનવું એટલે અત્યારે 100 માણાને 2-3 હજાર ની પ્રોડક્ટ આપો તો તમે બ્રોન્ઝ ડાયરેક્ટર બનો, માત્ર 100 માણા. સાહેબ તમે હવારે નીકળો ને તો હાન થાય તો 100 માણા બિઝનેસ દેવાય છે. જો આપણી અંદરમાં આગ હોય ને આપણા ફેમિલી માટે કઈક કરવાનું હોય ને તો, બરાબર છે? દેખાવ માટે કરવું હોય તો કઈ ના થાય, થાય તો કરીશ તો કઈ ના થાય, બરાબર છે? થાય તો કરીશ એવા લોકોને પ્લીઝ આની અંદર એન્ટ્રી પણ ના લેવી, આમાં તમારું ભવિષ્ય નથી, તમારા અપલાઈન નું ભવિષ્ય નથી. માટે થાય તો કરવાનું 5 વર્ષ કરવાનું છે, આમ ડેડિકેશન થી દિલ થી કરવાનું છે મારે, તો તમે સાહેબ 110% થી સફળ બનીશું, મારી તમને જેન્ટલમેન પ્રોમિસ છે, બરાબર છે? ત્યાંથી આપણે આગળ વધીએ તો એના પછીની ઇન્કમ છે લીડરશીપ ઓવરરાઇડિંગ બોનસ. માનો કે તમે ડાયરેક્ટર બન્યા, તમે 100 વ્યક્તિઓને બિઝનેસ આપી દીધો છે, તમે કંપનીનો બ્રોન્ઝ ડાયરેક્ટર લેતા થઈ ગયા છો, તમારી નીચે વાળો વ્યક્તિ પણ 100-150 માણાની ટીમ બનાવે છે અને આ વ્યક્તિ 1-2 લાખનું ટર્નઓવર કરે છે અને બ્રોન્ઝ ડાયરેક્ટર નું સારામાં સારું કમિશન લે છે, તો કંપની તમને લીડરશીપ ઓવરરાઇડિંગ બોનસ આપશે, બરાબર છે? પણ તમારા 3-4 લેખ એટલે કે તમે 100 માણા કર્યા હોય તો 30 માણા તમારા મિત્ર ની નીચે મૂક્યા હોય, 30 માણા ને અલગ અલગ તમે 2-3 લેખ બનાવ્યા હોય, તો જો બીજા 2-3 લેખ ભેગા છે એની અંદર માંથી તમારે
50 થી 60000 નો બિઝનેસ લઈ આવવાનો છે અને 11% જે તમારો બ્રોન્ઝ ડાયરેક્ટર છે એની અંદરમાંથી તમારે કૌની કે 1.5 લાખ ઉપરનો બિઝનેસ લઈ આવવાનો છે ત્યારે તમારી ઇન્કમ બિઝનેસ બિલ્ડિંગ બોનસ મળશે લીડરશિપ બોનસ મળશે ટ્રાવેલ ફંડ પણ તમને ત્યાંથી મળશે તો 3 થી 4 પ્રકારની ઇન્કમ તમને આ જગ્યાએથી મળવા પાત્ર છે અને મિનિમમ 15 થી 20000 રૂપિયા તમને અહીંથી મળતા થશે અને માર્કેટમાં સાહેબ 20000 રૂપિયા કમાવવા જાવ ને લોકો તમને ઉતમે માથે લટકાવે ત્યારે તમને 20000 ના આપે જ્યારે વેસ્ટેજ ની અંદરમાં શું કરવાનું 200-300 માણાની દુકાન બદલવાની છે સાહેબ બહાર નીકળો એટલી વાર લાગે કઈ વાર ના લાગે બરાબર છે તો આ વસ્તુ છે ત્યાંથી ટ્રાવેલ ફંડ પણ મેં તમને કહી દીધું સેમ કેટેગરી છે સેમ ઇન્કમ છે એની જેમ જ તમને મળવા પાત્ર છે પણ કંપનીના ગ્લોબલ ટર્નઓવરના 3% છે અત્યારે કંપની એની અંદરમાં વધારો કરી આપ્યો છે તો એ પણ એક સારામાં સારી ઇન્કમ જનરેટ થાય છે ત્યાંથી તમને આગળ વાત કરું તો જો ફોરેન ટ્રીપ માણસો ટ્રાવેલ ફંડ ને હિસાબે ઘણા બધા લોકો આની અંદરમાં લાઈફને એન્જોય કરી રહ્યા છે અને પ્લેનમાં બેસવાનો આનંદનો લુક ઉઠાવી રહ્યા છે તો તમે લોકો પણ પરિવારને લઈને એકવાર અવશ્ય ફોરેન ટ્રીપ કરો એના પછીની વાત છે કાર ફંડ કે વેસ્ટેજની અંદરમાંથી કાર કેમ લેવી વેસ્ટેજમાં જે 6000 કાર રિસીવર બન્યા છે એમાં તમારો નંબર કેમ લઈ આવો તો સાહેબ બારોબાર હું ગેરંટી દઉં કે ઉપરનું છાપરું ધોરું થાય ને તો એ કાર નહીં આવે બરાબર છે 40-50 વર્ષે પણ જો તમારી પાસે સારો બિઝનેસ નથી સારા પૈસા નથી તો કાર આવવાના ચાન્સીસ ઓછા છે જ્યારે તમારી પાસે કાર છે તો તમે તમારા મિત્રને કાર રિસીવર બનાવો તમારા બિઝનેસમાં શક્ય નથી આની અંદરમાં શક્ય છે કે મેં કાર લીધી તો મેં 8-10 વ્યક્તિઓને કાર રિસીવર બનાવ્યા રસ્તો બતાવ્યો બરાબર છે ને આ લોકો પણ એની મહેનતથી કાર રિસીવર બન્યા છે તો દોસ્તો મારે તમને કેવી રીતે હાવ સાદી ને સરળ રીતે આમાં કાર આવે તો તમે ડાયરેક્ટર બન્યા તમે જે તમારા બ્રોન્ઝ ડાયરેક્ટર હતા એની નીચે 30-40 માણસો મૂક્યા એને પણ તમે બ્રોન્ઝ બનાવવા માટે એક્સાઇટમેન્ટ એને પૂરું પાડો અને તમે લોકો કયો કે જો હું આવ્યો તે દિનો દિલથી જબરજસ્ત કામ કરું છું તો અહીંથી હું 50,000-40,000 કમાઉં છું તમારી નીચે પણ મેં 50-50 માણસો મૂકી દીધા છે જો તમે કામ કર્યું હોત તો તમારી ઘરે પણ 30-40 આવતા હોત આવી વાત તમારે ક્યારે કરવાની તમે બ્રોન્ઝ બની જાઓ એની રીતે 30-40 માણસો થઈ જાય પછી રાત્રિના તમે બે માણા જાઓ જ્યારે ઈ બે માણા વ્યક્તિઓ ફ્રી હોય હસબન્ડ વાઈફ હોય ત્યારે જાઓ ચા પીવાનું બાનું કરીને જાઓ મસ્ત ચા પીવાની અને ભાભી કહેવાનું જો ભાભી મેં જબરજસ્ત કામ કર્યું તો અત્યારે દર મહિને 30-40 કમાવ છું કાર લીધી મારા ભાઈને મેં કીધું તું કે તમે પણ જોરદાર કામ કરો તો તમારી ઘેરે પણ કાર આવશે પણ મારી વાત માયના નહીં જો માયના વધ તો એને પણ અત્યારે 30-40,000 અને કાર રિસીવર બન્યા વધ પછી ચા પાણી પી નીકળી જાવ એટલું તો ઘણું અને પછી જાતા જાતા કહી દો કે હજી ચાલુ કરવું હોય તો મોડું નથી તમારી નીચે મેં 50 માણા તો મૂકી દીધા છે માત્ર 15-20% તમારે કામ કરવાનું છે આટલું કહી અને ગાડીની કિક માર દો જેવા તમે ઘરની બાયણે નીકળશો તમારા ભાઈની ઘેરે હોડી ચાલુ બરાબર છે કે તમે તો આવા નવા રહ્યા કોઈ દી સુધરા જ નહીં જો મહેશભાઈ કામ કર્યું 3 લાખ રૂપિયા કેવા કેવા દાગીના બનાવવાના સરસ મજાની કાર લીધી જો બંગલો બનાવવાના છે પેલે દી તમારી પાસે આવ્યા હતા પણ તમે માયના નહીં આજે અમારે જવું પડે છે ખેતરમાં કામ કરવા માટે રેડી આવો ભડાકો થાય અને બીજે દી ભાઈ તમારી ઘરે આવશે કે હવે તો આપણે ચાલુ કરવું છે બરાબર છે તો તમે પણ કયો કે જો ભાઈ કામ ચાલુ કરું સસ્તાય નહીં પછી એ વ્યક્તિ તમારી પાસે આવ્યા છે કયો તારે જો ચાલુ કરવું હોય તો હવે રેગ્યુલર કન્સિસ્ટન્સી તારે કરવી પડશે બરાબર છે તો કન્સિસ્ટન્સી થી બિઝનેસ કરાવો કન્સિસ્ટન્સીમાં એનો પણ ફાયદો છે તમારો પણ ફાયદો તમારી નીચે જે 30-30 જણી નીચે મૂક્યા એને તમે ડેવલપ કરાવો એની નીચે નવા 3-4 વ્યક્તિઓ કરાવો એટલે બધાની નીચે 100-150 માણા થાય અને તમારી ઘેરે તમારી ડ્રીમ કાર આવી જાય બરાબર છે હવે સાહેબ મુદલ 450-500 માણા થયા અત્યારે સાહેબ આ તો કોરોનાના હિસાબે સરકાર ના પાડે કે હો માણાનું લગ્ન પ્રસંગમાં ઓલું કરાવે બાકી સાહેબ આપણી ઘેરે લગ્ન પ્રસંગ હોય તો 500-1500 માણાનું રસોડું થાય તો આ 1500 માણા તો આપણા કોન્ટેક છે જ આ લોકોને ખાલી વેસ્ટેજનું ચા સાબુ શેમ્પુ આપી દો ને સાહેબ તમારી ડ્રીમ કાર તમારી પાસે આવી જાય બરાબર છે ક્યાંય આગળ જવાની જરૂરિયાત નથી વિચારો તો તમારા ખીચામાં બિઝનેસ પડ્યો છે તમારા ખીચામાં કાર પડી છે તમારા દમ હોય તો લઈ લો વેસ્ટેજ તો બીએમડબલ્યુ મર્સિડીઝ આપે છે
શું તમે મસીદી રાખવાનું લાયક છો, બસ ચેક કરી કે ના હવે આપણે લેવાની છે 110%. તો ડેટ આપો તમારા અપલાઈન ને, તારીખ આપો કે આ તારીખે 500 માણાની ટીમ હશે ને આ તારીખે આપણે કાર 110% થી લેવાની છે. આવી રીતે તમે શરૂઆત કરો, ત્યાંથી આપણે આગળ જઈએ. તો ઘણા બધા લોકોએ કાર પરચેસ કરી, એમાં અમારા દીપલબેન પત્રાવાલા પાસે 2 મર્સિડીઝ કાર છે, અમારા ઈશ્વરભાઈ પટેલ જબરજસ્ત બાહોસ્ટ લીડર, મારી જેમ 10, હું ફેલ છું નહીં, પાસ છે, જાજુ અમારે બેન ફેર નથી, બરાબર છે. એને મારી જેમ ઇંગ્લિશ ને હિન્દી આવડતી નથી, મને આવડતી નથી, બરાબર છે. પણ એને મર્સિડીઝ થોડાક વહેલા આવ્યો તો લઈ લીધી, હું 2 વર્ષ પછી લેવાનો છું, બાકી કાર તો મારી પાસે છે. રેડી? તો સલામ છે આવા લોકોને સાહેબ, કે 10 ફેલ ને મર્સિડીઝ હાંકવાનું હુનર ધરાવે છે ને, મહિને 10-10, 15-15 લાખ રૂપિયા કમાય છે ને હજી લોકો વિચારે છે કે ખરેખર આમાં પૈસા મળશે. અરે સાહેબ, તમને ગાડી બતાડી, ચેક તમને બતાડ્યો નથી, ચેક તમારા મોઢામાં ઠૂસી દીધો 1-3 લાખ નો ચેક, છતાંય પણ તમને હજી અંદરથી એવું નહીં થતું કે આપણે લોકોએ કંઈક કરવું જોઈએ. અને ખરેખર આ રિયાલિટી છે, જે નથી એક્સેપ્ટ કરતા ની બાના છે ખાલી, કે આમાં મળે કે નહીં. અહીં મળે જ છે, 100% પ્રૂવન થિયરી છે, મળે જ છે, લોકો કમાય જ છે, બરાબર છે. ત્યાંથી આપણે આગળ જઈએ તો અમારા અપૂર્વ પટેલ પણ કાર એચિવર છે, અમારા હસમુખભાઈ કલાત્મિક પણ કાર એચિવર છે, બાજુમાં મારો ફોટો છે જે મારી ગાડી અને લાડી ને બધું ભેગું, બરાબર છે. ત્યાંથી આપણે આગળ જઈએ તો અમારા જબરજસ્ત બાઉન્સ લીડર લલિતભાઈ મકવાણા, કે હું ક્રાઉન બનું, તો એવું નથી કે આપણી ડાઉનલાઈન ના બની શકે. તો અમારા જબરજસ્ત કહેવાય ને એમ ડેડિમેશન વાળા લીડર, બરાબર છે, કે કાયમી તમે જો તો પાવર માં જ હોય, મારી હારો હાર એ પણ ગ્રાઉન્ડ બન્યા છે, વિચાર કરો સાહેબ, જેને મેં બિઝનેસ બતાડેલો એ વ્યક્તિ પણ ગ્રાઉન્ડ ડાયરેક્ટર. તો અહીંયા શક્ય છે કે અપલાઈન ડાઉનલાઈન કઈ હોતું નથી, તમારી જેવી મહેનત એની માથે તમે આગળ વધી શકતા હોય. તો લલિતભાઈ મકવાણા પણ એક જબરજસ્ત ટાટા ટિગોર ગાડી લઈને બિઝનેસ કરી રહ્યા છે, મહિનાની 1.5 લાખ ઇન્કમ પણ લઈ રહ્યા છે. એના પછી અમારા બીજા મસ્ત લીડર જાફરભાઈ આદમાણી, જેઓ ગોંડલથી છે, અને તમને એક્ઝામ્પલ રીતે હું કહી દઉં કે 9 પાસ છે, અને એની 10x8 ની કરિયાણાની દુકાનમાં હું પ્લાન બતાવવા માટે ગયો હતો, ઉભે ઉભે પ્લાન બતાડવો હતો, બેસવાની જગ્યા નથી. આવી જગ્યાએથી એ નિર્ણય લીધો કે ના, હું પણ આ બિઝનેસ કરીશ, બરાબર છે. વિચાર કરો સાહેબ, બરાબર છે, લોકો જિંદગી બનાવી છે ને કઈ નડતું જ નથી. અને સાહેબ, એ નીકળ્યા દુકાનમાંથી બહાર, અમે લોકોએ જબરજસ્ત કામ કરી, બહુ જ જાફરભાઈએ મહેનત કરી છે, ખોટું ના કહેવાય, 9 પાસ છે, પણ અહીંયા પરિશ્રમ ખૂબ કર્યો છે, 24 કલાક, હાલ પણ 24 કલાક એક્ટિવ જબરજસ્ત કામ કરી રહ્યા છે. તો મહિનાની એની 80,000 થી 1 લાખ રૂપિયાની એવરેજ ઇન્કમ છે, અને એ પણ મારું ડુપ્લિકેશન ટાટા નેક્સોન ગાડી લઈને બિઝનેસ કરી રહ્યા છે. એના પછી અમારા ગ્રેટ એન્ડ ગ્રેટ પર્સનાલિટી અને જબરજસ્ત એક્સાઇટેડ લીડર ચેતનભાઈ જોશી, કે જેઓ અત્યારે સાહેબ એને 24 કલાક પણ ઓછી પડે છે વેસ્ટેજ કરવા માટે હાલ, તો કે ભગવાને મને જો 50 કલાકનો ટાઈમ આપ્યો તો એની અંદરમાં હું 60 ઘંટા કામ કરત એવી વિચાર સાથે કામ કરે છે, કે મને કુદરતે 60 કલાકનો ટાઈમ આપ્યો તો એની અંદરમાં હું 65 કલાક કામ કરત એવું 24 કલાક કામ કરે. આજે તમે પૂછો તો કોડીનાર હોય, કાલે પૂછો તો એ રાજકોટ હોય, પ્રમદી પૂછો તો દિલ્હી હોય, આટલું બધું દોડી રહ્યા છે, ખરેખર એ દોડી રહ્યા છે. એનું પરિણામ એને 1-1.5 વર્ષમાં મળશે. હાલ 50,000 ની એવરેજ અને અર્ટિકા કાર લઈને બિઝનેસ કરે છે સાહેબ. આવનારું એનું ડ્રીમ છે કે મહેશભાઈ આપણી ટીમમાંથી કોઈ પણ વ્યક્તિ, તમારી મારી પણ પહેલા, જો કોઈ લક્ઝરિયસ કાર પરચેસ કરશે તો ચેતન જોશી પરચેસ કરશે, ને મર્સિડીઝ ગાડી એનું ડ્રીમ છે સાહેબ. તો 110% મારી એને શુભકામનાઓ છે કે જટ એનું ડ્રીમ પૂરું થાય, એના માટે અમે લોકો પણ રેડી છીએ, તૈયાર છીએ કામ કરવા માટે. અને અમે ગુરુ કરતા ચેલા કાયમી ના માટે ચડિયાતા જ હોય, અને અમે કૃષ્ણ ભગવાન ની જેમ 99 નથી દીધા, મેં તો હોય હો ની 110 આપી દીધું, બધું શીખડાવી દીધું તમને, બરાબર છે. મેં બાકી જ નથી રાખવું, કે દાદાની જેમ બધા લોકો ડ્રીમ મોટા કરે અને બધા લોકો અહીંથી લક્ઝરિયસ કાર પરચેસ કરે, તો અમને ખરેખર તમારા કરતા અમે વધારે ખુશ થઈએ છીએ, કે યાર આજે અમે બતાડ્યું તમે લોકો આ રસ્તે હાલીને તમે કાર પરચેસ કરો, તો એની અંદરમાં બધાથી વધારે જો કોઈને મજા આવે તો તમારા અપલાઈન ને જ મજા આવે છે. મારી તમને 110% ગેરંટી છે કે તમારા કોઈ પણ અચીવમેન્ટ ની અંદરમાં જો કોઈ પહેલો વ્યક્તિ ખુશ થાય તો તમારા અપલાઈન ખુશ થાય. ધ્યાન રાખજો, તમારે જે તે અત્યારે અનબન હોય, બોલતા હોય, નામતા હોય, પણ તમારા એસ્ટીમેટ માં કોઈ વ્યક્તિ જો ખુશ થાય તો તમારા અપલાઈન ખુશ થાય. મારી તમને
110% ની ગેરંટી છે. ત્યાંથી આપણે આગળ આવીએ તો હાઉસ ફંડ, જે લોકોને ઇંતજાર છે કે ટાઈમ ફ્રીડમ બરાબર છે, કે આપણે ઘરે બેસીએ તો પણ પૈસા આવે, તો એકવાર જબરજસ્ત 6 મજબૂત ડાયરેક્ટર બનાવો, કુપોષિત નહીં બરાબર છે. કે પોલિયોના ટીપા 4 વર્ષ પાવાના હોય, તમે 8 વર્ષ પાવ તો એ પોલિયા જેવો દેખાતો હોય એવા નહીં બરાબર છે. આમ જબરજસ્ત કે તારા હાથે મહેશભાઈ અવાજ નથી આવી રહ્યો. મહેશભાઈ આપણે સાંભળી રહ્યા છો? મહેશભાઈ આપણે સાંભળી રહ્યા છો? મહેશભાઈ આપ સાંભળી રહ્યા છો મને? વેટ કરજો, મહેશભાઈ પાછા જોઈન થઈ રહ્યા છે. એમના ત્યાં એક નેટવર્ક ઇશ્યુ છે, મારા વાત થઈ ગઈ છે એમની સાથે. વેટ કરજો, એ જોઈન કરી રહ્યા છે.
सर गुड मॉर्निंग चिंतन सर, नमस्कार, गुड मॉर्निंग। गुड मॉर्निंग सर, गुड मॉर्निंग। फर्स्ट बार आजनी मीटिंग जोरदार, जबरदस्त, शानदार। महेश भाई आप ही पण एमने त्या मैं भी फोन करयो, एक नेटवर्क इश्यू आई रहे थे, राइट सर? अगर नु जे हाउस पण छे तमे समझावी दो सुमू। हां जी साहब, अगर नु जे हाउस पण छे तमे समझावी दो लोगो ने। हाउस पण सुधी आवे थे? हां जी, हाउस पण खाली समझावी दो। ओके, मैं फोन करे साहब, एमनो फोन नथी लागतो। महेश भाई शू थ क्या गया? हेलो, हेलो, यस सर, आवाज आवी रह्यो छे? आवी गयो चले, आपणो आगळ પ્રેઝન્ટેશન ન્યા પતી ગયું તું, બરાબર છે? કે લાસ્ટ સ્લાઇડ હતી કે છ વ્યક્તિઓને જેમ મેં બતાડ્યું એમ છ વ્યક્તિઓને આપણે ડાયરેક્ટર બનાવીએ તો આપણી જબરજસ્ત જે આપણે હાઉસ ફંડ ની વાત કરી, હાઉસ ફંડ આપણે આની અંદર માંથી લઈ શકીએ છીએ। તો અત્યારે ઘણા બધા વ્યક્તિઓ આનો મકાનનો જે સારામાં સારો આપણો ડ્રીમ બંગલો જ બનાવવાની ઈચ્છા હોય એવું ડ્રીમ પૂરું કર્યું છે, અને આવનારા સમયની અંદરમાં બરાબર છે ઘણા બધા કંપની આપણા માટે કે જે ને કે લોકોનું કોઈ સારું ઈચ્છતી કોઈ કંપની હોય તો અત્યારે વેસ્ટેજ માર્કેટિંગ એક જ કંપની એવી છે કે લોકો મેક્સિમમ કેમ સફળ થાય, તમે કઈ રીતે વેલા આગળ વધી શકો। અત્યારે તો સાહેબ અમે જ્યારે શરૂઆત કરેલી ત્યારે દિલથી એક વ્યક્તિને બ્રોન્ઝ ડાયરેક્ટર બનવા માટે 300 વ્યક્તિઓને બિઝનેસ આપવો પડતો હતો, ત્યારે એક વ્યક્તિ બ્રોન્ઝ ડાયરેક્ટર બનતા હતા, અને જ્યારે અત્યારે તમે 100 વ્યક્તિઓને માત્ર 2-3 હજારની પ્રોડક્ટ આપો તો તમે બ્રોન્ઝ ડાયરેક્ટર બનો છો। તો અમારે જયારે ક્રાઉન બનવાનું હતું ત્યારે એક બ્રોન્ઝ ના 300 વ્યક્તિ એવા 6 એટલે 6 તેરી 18 1500-1800 વ્યક્તિઓને બિઝનેસ દઈ અને અમે ક્રાઉન ડાયરેક્ટર બન્યા। તમારે લોકોને ક્રાઉન બનવા માટે માત્ર ને માત્ર 600-700 વ્યક્તિઓની જરૂરિયાત પડે છે તો પણ તમે ક્રાઉન ડાયરેક્ટર બની, અને અમે જે ઇન્કમે પહોંચ્યા છીએ 1-1.5 લાખ 2 લાખ 3 લાખ તો તમે આવનારા સમયની અંદરમાં જયારે અમે શરૂઆત કરેલી ત્યારે પ્રોડક્ટ માત્ર ને માત્ર 68-70 પ્રોડક્ટ હતી, અત્યારે વેસ્ટેજ પાસે 5000 પ્રોડક્ટ છે। બોલો તમારે શું જોઈએ? બેસ્ટ ડીલ ની અંદરમાં આપણી પાસે છે જ કે તમે માગો એ વસ્તુ અમે મળે છે એની અંદરમાંથી। અમે તો હવે ઘરનો કરિયાણાનો સામાન પણ બેસ્ટ ડીલ માંથી જ મગાવી રહ્યા છીએ, તો તમે લોકો પણ આ રીતે શરૂઆત કરો। અને ઘણા બધા વ્યક્તિઓ તમને પણ પાછળ રાખી દે એવા વ્યક્તિઓ માર્કેટ ની અંદરમાં છે જ, પણ એને વ્યવસ્થિત સલાહકાર નથી મળ્યા, વ્યવસ્થિત કંપની નથી મળી કે જેની અંદરમાં આવા સ્ટ્રોંગ કારણો હોય, આવા સારા પ્રમોટર, આવી સારી પ્રોફાઇલ, આવી સારી પ્રોડક્ટ। આ મેં તમને પ્લાન પ્રેઝન્ટેશન બતાડ્યું, આવું આવા પ્લાન કે જે દુનિયાનો નંબર 1 પ્લાન ગણાય એવા પ્લાન પણ કોઈ કંપની પાસે નથી। ખાલી વાતો છે કે અમે આમ કરીને તમને આમ કરી દેવું, આમ કરીને આમ કરી દેવું, પણ કઈ કઈ થતું નથી સાહેબ। તો મારી તમને બધાને ઓલી છે કે તમે ખરેખર આ માથે તમે ધ્યાન આપો, અને લાસ્ટ પી ની હું તમને વાત કરું તો આપણો છેલ્લો પી છે પ્રમોટર અને સપોર્ટ, કે આજે વેસ્ટેજ માર્કેટિંગ તમારા સપોર્ટ માટે તમને શું કરી રહ્યું છે? તો કે આજે વેસ્ટેજ ની એવી એક સિસ્ટમ બનાવી છે કંપનીએ કે આજે વિચારો કે કોવિડ ને હિસાબે મીટિંગો નહીં થતી,
तो वेस्टी जे ऑनलाइन आपणे ऑनलाइन हमणा रिकॉग्निशन प्रोग्राम पण ऑनलाइन करेला कोई प्रोडक्ट नी जानकारी जोती हुई तो ऑनलाइन ना माध्यम थी मळी रही छे। आजे तमे जे सीएनटी नो लाभ लई रह्या छो तो ई पण एक कंपनी ना माध्यम थी ऑनलाइन चलावी रही छे। तो रोजे रोज अलग अलग प्रोग्राम अलग अलग लीडर सारा स्पीकर अने आपणा कंपनी ना गुजरात ना एएसएम चिंतन दुधिया साहेब के साहेब रोज बे थी तन प्रोग्राम नु प्लानिंग रोज बे तन अलग अलग लीडरो बराबर जे तमारा माटे 24 कलाक मैनेजमेंट तमने सपोर्ट माटे तमने आगळ वधारवा माटे मेहनत करी रह्यु छे। ने आजे कोई लीडर नी जो तमने वात करवामां आवे तो मार्केट मां खाली रिव्यू लेजो के इथिक्स थी अने लोको माटे अने नाना व्यक्तिओने आगळ वधारवा माटे जो कोई लीडरो काम करता होय तो वेस्टेज ना लीडरो छे। અને લોકો માટે જો કોઈ કંપની સારું કામ કરતી હોય તો વેસ્ટેજ માર્કેટિંગ કંપની છે, તો વેસ્ટેજ મેનેજમેન્ટ સારું છે, વેસ્ટેજની પાસે સારી લીડરશિપ છે કે વેસ્ટેજ પાસે સારા લીડરો છે કે જે વ્યક્તિઓ ખરેખર તમને ટોપ માટે લાખો રૂપિયાની ઇન્કમ સુધી લઈ જાય એવા આપણી પાસે લીડરો પણ છે અને કંપનીનું મેનેજમેન્ટ પણ પાવરફુલ છે। તો સાહેબ હવે વાત હોય તો તમારી છે કે આપણા પરિવારને આપણે શું કરવાનું છે, એના માટે આપણે શું કર્યું છે, બરાબર છે? ખરેખર આવી બધી બાબતો આપણે વિચારીએ અને નોમિનેશનની હું તમને વાત કરું તો આજે ઘણી બધી કંપનીઓ વાત કરે છે કે અમે રોયલ્ટી આપશું, લોકોને રોયલ્ટીમાં ખબર નહીં પડતી કે રોયલ્ટી એટલે શું, રોયલ્ટી કેને મળવી જોઈએ, બરાબર છે? સાહેબ રોયલ્ટી તમે હવે પાછો લેમ્પ બનાવો તો તમને રોયલ્ટી મળે, હવે આપણે ઓલો બનાવેલો લેવા જવામાં આળસ થાય છે તો ભણવાની ક્યાં વાત આવી, બરાબર છે? રોયલ્ટી તમે એક સારી બુક લખો તો તમને રોયલ્ટી મળે, સારા લેખક બનો તો રોયલ્ટી ઇન્કમ મળે, સારા ગાયક બનો સારા કવિ બનો તો તમને એ વસ્તુ મળે। બાકી બધી વાતો બકવાસ છે, એકદમ ખોટી વાતો છે બનાવેલી કે તમને રોયલ્ટી મળશે। સાહેબ રોયલ્ટી આ લોકોને મળે, આપણે પેસિવ સારી ઇન્કમ મળે છે, વેસ્ટેજ આપી રહી છે, વેસ્ટેજ 1 કરોડ ઇન્કમ આપે છે છતાં એમ નહીં કહેતી કે રોયલ્ટી આપી ના, બરાબર છે? પણ રોયલ્ટી કરતા પણ સારી ઇન્કમ છે, આવનારી જનરેશન ની જનરેશન અહીંથી ઇન્કમ લેશે, 100% ની વાત છે। તમારું નોમિનેશન ની અંદર તમે કોઈનું નામ એડ કરાવો છો, જો કઈ પણ વસ્તુ તમને થાય તમે સારા લેવલ માં આવી જાઓ, અને જો તમને કઈ પણ વસ્તુ થાય છે તો વેસ્ટેજ ની અંદર માંથી ઘણા બધા પરિવાર અત્યારે હયાત નથી તો પણ એની ઘરે સારામાં સારી ઇન્કમ જઈ રહી છે, તો આ પણ એક આપણે સારો પ્લસ પોઈન્ટ છે અને આ પણ એક આપણે જોયા જેવો મુદ્દો છે કે આવા બધા મુદ્દાઓ ચકાસી જોઈ જાણી અને સાહેબ અમે લોકોએ તો બહુ દિલથી શરૂઆત કર્યા પેલા જોઈ લીધું, એના પછી વેસ્ટેજની માથે વિશ્વાસ મૂક્યો છે। તો મારી તમને બધાને એક મારે ફરજ તો નથી પડાતી પણ સલાહ છે, એક સારા લીડર તરીકે સારા વ્યક્તિ તરીકે અને એક તમારા સારા મિત્ર તરીકે કે સાહેબ તમે પસંદગી કરો, તમારા પરિવારને જેમ પ્રેમ કરો છો એમ વેસ્ટેજને તમે પ્રેમ કરો, તો વેસ્ટેજ તમને સાહેબ ઘણું બધું આપી શકે એમ છે, પણ 3 વર્ષ આપણે અહીંયા દિલથી અને લગનથી કામ કરવાનું છે ત્યારે મળશે। તો તમે બધાએ મને કલાક દોઢ કલાક સાંભળો અને ખરેખર એક મારે દિલથી વાત કેવી છે કે આ બધી ઇલેક્ટ્રિક દાગીનાની ને આ ઇલેક્ટ્રિક વસ્તુની કોઈ એવી ઓકાત નથી કે આપણે આગળ વધતા અટકાવી શકે, સમજી ગયા સાહેબ? તો આવી બધી વસ્તુથી હાલતું હોય એવું 2-5 મિનિટ અને હું જ્યારે પ્રોગ્રામ કરું ને આવું કઈ થાય ને એવું તો બન્યું જ નથી, એટલે આજે પણ બન્યું તો આપણે પાસે એક નવો અવસર કે આવી વસ્તુ બને તો મને થોડીક મજા આવે, બરાબર છે? કે બીજી વાર આપણે કઈક નવું લઈને આવશું, બરાબર છે? વિચાર કરો કે આવતી સીએનટી માં મજા નથી, મેં 40,000 નું નવું લેપટોપ લીધું છતાં પણ બન્યું આવું, બરાબર છે? હવે આપણે લાખ વાળું લેપટોપ લઈને બેસશું તમ તારે, પણ આપણે મૂકશું નહીં 100% વાત છે। તો મારી એક નાની એવી સ્ટોરી તમને કેવી છે અહીંયા અને એના પછી આપણે અહીંથી સાહેબને આમંત્રણ આપવું છે, તો સ્ટોરી બહુ નાની છે પણ એનો ઉદ્દેશ્ય બહુ મોટો છે, તો તમે લોકો દિલથી આને સમજવાનો પ્રયત્ન કરજો સાહેબ, જે લોકોના મગજમાં ઉતરશે આ લોકો ખરેખર અહીંથી રૂપિયા બનાવશે। તો એક અમેરિકાના વેપારી હતા, એનીએ એક આપણા ભારતના વેપારીને 1 લાખ કરચલાનો ઓર્ડર આપ્યો, મારે 1 લાખ કરચલા જોતા છે। તો ઇન્ડિયન વેપારી તો ખુશ થઈ ગયા, વાહ કે જબરજસ્ત ઓર્ડર આવ્યો 1 લાખ કરચલાનો, તો એ કે હું જળ દરિયા કિનારે જાઉં જટ ભરીને મોકલી દો કરચલા, તો બધાને ખબર ને કે કાંટા વાળા કરચલા થાય એ કરચલા, બરાબર છે? તો આના વેપારી તો જબરજસ્ત પેક કરીને જવા દીધા બીજે દિવસે 1 લાખ કરચલા, બરાબર છે? તો જેવા ત્યાં પહોંચ્યા અમેરિકા,
तो अमेरिका ना वेपारी तो लाल धूम ही तो खिजाना है कि क्या शू ते करो छो एवडो मोटो ये मैं तमने ऑर्डर आप तमने कई बिजनेस करवानी कोई रीत ज नहीं आवी रीते कोई दी बिजनेस होता हसे आ ते तो अपना वेपारी तो मूंजाणा के साहब प्रॉब्लम शू थी तो मैंने क्यों के बराबर है बात बधी हाची पर अमारी भूल शू है तो ओला भाई कोई नहीं के तमारे रे बिजनेस ज ना करे तमने कोई बिजनेस करवानी तमीज ज नहीं तो इंडियन वेपारी के साहब हूँ क्षमा चाहू जे थी ई पण तमे मने वात करशो तो मारी भूल सुधारवानो तो मौको आपो तो अमेरिका ना वेपारी कहे छे के तमने मैं आवडो एक लाख करचला नो ऑर्डर आप्यो तमे एक लाख करचला मोकली पण आप्या पण आया तमे एक ड्रम में ढाकण तो ढाक्या नथी तो मारा तो केटला बधा करचला पाछा जता रहे छे पाणी में बराबर छे तो साहब आवी वस्तु केम अमे चलावी लईए तो इंडियन वेपारी कहे छे के साहब प्रॉब्लम तो आज छे ने तो लोग हा तो अपने इंडिया ना वेपारी कहे छे के साहब आ इंडियन करचला छे અને ઇન્ડિયન કરચલા નું એક ચારિત્ર છે બરાબર છે કે પેલો ડ્રમ ની બાયડે નીકળવાનો પ્રયત્ન કરશે તો બીજો એની ટાંગ જાલી નીચે પાડશે બીજો બાયડે નીકળવાનો પ્રયત્ન કરશે તો ત્રીજો એની ટાંગ જાલી નીચે પાડશે ચોથો બાયડે નીકળવાનો પ્રયત્ન કરશે તો પાંચમો એની ટાંગ જાલી નીચે પાડશે ગણવા હોય તો ગણી લો એક લાખ પૂરા છે બરાબર છે એટલે કહેવાનો મતલબ છે આંકડા આપણા સગા સંબંધી મિત્રોમાં પણ ઘણા બધા કરચલા રૂપી છે કે તમે એને લાખ રૂપિયાની વાત કરશો ને તો હશે એમ લાખ મળે આવું કઈ અને તમારું પણ મોરલ ડાઉન કરી કાઢશે તમને પણ એક લાખ રૂપિયાથી વંચિત કરી દેશે તો સાહેબ આવા કરચલાથી દૂર રહો તમને આ લોકો પકડી ના લઈને ધ્યાન રાખજો કે આપણે બધા એક ડ્રમમાં છીએ 10-15 હજાર વાળા ડ્રમની અંદરમાં છીએ તો આ ડ્રમમાંથી તમને બાયને નીકળવા માટે જે વ્યક્તિએ તમને આજે ઇન્વિટેશન આપ્યું છે તો દિલથી 4-5 વર્ષ માટે આ આવેલ તમને જે અહીંયા ઇન્વાઇટ કર્યું છે એનો હાથ પકડી લો જિંદગીમાં પૈસા માટે તમારે કોઈનો પગ નહીં પકડવો પડે એની મારી તમને ગેરંટી છે તો સાહેબ તમે બધાએ દિલથી મને સાંભળો બરાબર છે અને જબરજસ્ત મને સપોર્ટ કર્યો બધાએ અને તમારો ખૂબ પ્રેમથી અમે એટલા બધા પૈસા કમાઈ છે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને વેસ્ટેજની અંદરમાં તમે સારું કેરિયર બનાવો તમારા ફેમિલીની સારી હેલ્થ બનાવો અને લાખો ને કરોડો રૂપિયા કમાવો એવી પ્રભુને પ્રાર્થના થેન્ક યુ સો મચ વિશ યુ વેલ થેન્ક યુ સો મચ ચિંતન સાહેબ થેંક યુ સો મચ ભાઈ વન્ડરફુલ શેરિંગ વન્ડરફુલ પ્રેઝન્ટેશન તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે આજે જૂનાગઢમાં રહેતા એક વ્યક્તિ જેમણે એમની શરૂઆત કરી હતી કન્સ્ટ્રક્શન લાઇનથી અને આજે વેસ્ટેજ કંપનીમાં જોઈન થયા છે અને એવરેજ દર મહિને 2 લાખ રૂપિયાની ઇન્કમ યાદી કમાઈ શકે છે તો ફ્રેન્ડ આજે આ વ્યક્તિ કરી શકે છે જે એમને એમનું એજ્યુકેશન બી તમને જણાવ્યું બરાબર અને એમનું એજ્યુકેશન બી કેટલું ઓછું છે તમે લોકો જાણી રહ્યા છો તો ફ્રેન્ડ આજે આવા વ્યક્તિ કરી શકે છે તો અહીંયા આગળ જેટલા પણ લોકો જોઈ રહ્યા છે દરેક વ્યક્તિ કરી શકે છે આજે અહીંયા આગળ જેટલા પણ નવા ગેસ્ટ જોઈન થયા છે દરેકને હું નિવેદન કરીશ કે પ્લીઝ તમે તમારા જે અપલાઈન જે છે કે તમને જેમણે આ મિટિંગમાં આમંત્રણ આપ્યું છે એમનો કોન્ટેક્ટ કરો એમને તમે પૂછી શકો છો વધારે માહિતી લઈ શકો છો અને પછી તમે વેસ્ટેજ સાથે જોડી શકો છો તો અહીંયા ગાડી ફ્રેન્ડ્સ આપણે મિટિંગને સમાપ્ત કરીએ છીએ પણ મિટિંગને સમાપ્ત કરતા પહેલા અહીંયા ગાડી હું તમને ચેટ બોક્સમાં એક મેસેજ કરી રહ્યો છું જે આપણી 8:30 વાગ્યાની મિટિંગ છે એનો મેસેજ છે એટલે કે 15 મિનિટ પછી પણ આપણે એક બહુ સારી મિટિંગ કરવા જઈ રહ્યા છે આ પ્લેટફોર્મ પર ઝૂમ પ્લેટફોર્મ પર જેનું નામ છે વાય પીપલ ફેલ ઇન નેટવર્ક માર્કેટિંગ લોકો નેટવર્ક માર્કેટિંગમાં તો આવે છે તો ફેલ થાય છે એનું કારણ શું છે તો દરેક વસ્તુની માહિતી તમને આજે 15 મિનિટ પછીની મિટિંગમાં મળશે તો એ મિટિંગનો મેસેજ મેં તમને કર્યો છે તો પ્લીઝ એ મેસેજને કોપી કરો તમારા જેટલા પણ ગ્રુપ છે એમાં ફોરવર્ડ કરો જેથી કરીને તમે પણ વધારે માહિતી લઈ શકો છો અને તમારા નેટવર્કને હેલ્ધી બની શકો છો તો અહીંયા ગાડી ફ્રેન્ડ્સ આપણા મિટિંગને સમાપ્ત કરીએ છીએ મળીએ છીએ 15 મિનિટ પછી નવી મિટિંગમાં નવા લીડર સાથે નવી ટ્રેનિંગ સાથે ત્યાં સુધી ઘરે રહો સેફ રહો સ્ટે હોમ સ્ટે હેલ્ધી વન્સ અગેન ગુડ મોર્નિંગ વિશ યુ વેલ્થ